काल में झंझना जाए आली व्यक्तियों वाली एक એટલે શ્રી ભુપેન ભાઈ પચ્ચીકર ભુપેન ભાઈ પચ્ચીકર નો પરિચય પણ બહુ લાંબો છે પરંતુ આપણે અત્યારે માત્ર એમને ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ ચેરમેન રાષ્ટ્રીય કલા કેન્દ્રના મંત્રી શ્રી સહિત અનેક બીજી સંસ્થાઓની અંદર જેમનો પ્રભાવ છે તેવા ભુપેન ભાઈને આ કાર્યક્રમની વિભાવના બાંધવા માટે વિનંતી કરું છું અને વક્તાનો પરિચય આપવા માટે પણ વિનંતી કરું છું ભુપેન ભાઈ પચ્ચીકરને જોરદાર તાળીઓથી વધાવો સર્જન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માનવંત પ્રમુખ રમેશભાઈ મગાસિયા, આજના વિદ્વાન વક્તા ડૉક્ટર નરેશભાઈ, ચેમ્બરના માનદ મંત્રી નિખિલ મદ્રાસી, અહીં ઉપસ્થિત મારા ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, ગ્રુપ ચેરમેનશ્રીઓ, સજ્જનો અને સન્નારીઓ, મને લાગે છે કે જ્યારે રમેશભાઈએ કંઈક પંક્તિથી શરૂઆત કરી તો મને પણ કવિ કાગ યાદ આવી ગયા. કવિ કાગ કહે છે, શબ્દ શોધો ને સંહિતા નીકળે, શબ્દ શોધો ને સંહિતા નીકળે, કૂવો ખોદો ને સરિતા નીકળે. સાવ અલગ તાસીર શ્યા ભૂમિની મહાભારત વાવો ને ગીતા નીકળે. આ ભારતની ભૂમિ એક એવી ભૂમિ છે જ્યાં કુરુક્ષેત્રના રણમાળામાં પણ ગીતાની ગંગા વહી હતી અને એ ભારતનું સૌથી મોટું શસ્ત્ર છે. આપણા બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત, રામાયણ તમારા મનને શાંતિ આપે અને મહાભારત તમને જ્ઞાન આપે, જ્ઞાનની ગંગા વહે. મહાભારત એટલે રાજા ભરતથી માંડીને ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી અને પછી પાંડવોના હિમાલય સુધી જવાની યાત્રા એટલે મહાભારત. આ મહાભારતમાં અનેક પાત્રો છે, એ પછી ભીષ્મ હોય, હમણાં જ પ્રમુખશ્રીએ કહ્યું તેમ વિદુર હોય, એની પણ નીતિ હતી, કર્ણ હોય, અર્જુન હોય, પણ બધામાં શ્રેષ્ઠ પાત્ર જો મહાભારતનું હોય તે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ એટલે આપણા તો જીભે ને હોટે ને હૈયે વસેલા, આપણે ગુજરાતી અને તો શરૂઆત જ શ્રી કૃષ્ણથી જાય. ઘરમાંથી બહાર નીકળો એટલે જય શ્રી કૃષ્ણ અને ઘરે પહોંચ્યા પછી રાત્રે સુવો ને એટલે જય શ્રી કૃષ્ણ. એટલે જય શ્રી કૃષ્ણ આપણા દિલ અંદર દિમાગમાં વિરાજેલા છે. શ્રી કૃષ્ણ એક આપણા ડાન્સિંગ ગોડ છે, સંગીતના પ્રભુ, સિંગિંગ ગોડ. એને પ્રેમની વાત કરી, એના જેવી પ્રેમની વાત કોઈએ નથી કરી. એ પ્રેમેશ્વર છે, એ રસેશ્વર છે, એ રાસેશ્વર છે અને એણે જે પ્રેમ વ્યવહારની વાત કરી એવું અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિએ નથી કરી. હું આ વ્યક્તિ એટલા માટે શબ્દ વાપરું છું કારણ કે હું માનું છું કે કૃષ્ણ હયાત હતા અને પછી પોતાની વર્તણૂકથી એ ભગવાન બન્યા છે અને એટલા માટે કૃષ્ણ મહામાનવ છે મારી દ્રષ્ટિએ. અને એટલા માટે ગયા વખતે મેં જ્યારે ગીતા પંચાણું મૂક્યું ત્યારે બી કહ્યું હતું કે ગીતા પંચાણું, ગીતા એ કોઈ ધર્મનો ગ્રંથ નથી, એ ગીતા જીવનશૈલીનો ગ્રંથ છે, ગીતા મેનેજમેન્ટનો ગ્રંથ છે. અને એ રીતે કૃષ્ણ એ મહામાનવ છે અને કૃષ્ણની વાત આપણે કેટલી કરીએ એટલી ઓછી પડે એવા કૃષ્ણ છે. મને કહેતા આનંદની વાત તો થાય છે કે કૃષ્ણ પ્રેમની વાત કરે, હર પળે પ્રેમની વાત કરે. એ કહે કે તમારા વચ્ચે મતભેદ થાય ને તો એ આપણો માર્ગ સમાધાનનો જ હોવો જોઈએ અને સમાધાનની સીડી હંમેશા નીચે એના પગથિયા નીચે ઉતરતા હોય. કોઈ જો સમાધાન કરનાર બે વ્યક્તિ પગથિયા ઉપર ચડે તો સમાધાન ના થાય, એને નીચે જ ઉતરવું પડે. આ કૃષ્ણ કહે, કૃષ્ણ કહે કે જ્યાં સુધી તમારે મતભેદ હોય ત્યાં સુધી બને ત્યાં સુધી સમાધાન કરી લેવું એ જ સૌથી મોટી નીતિ છે. પરંતુ એ જ કૃષ્ણ એમ પણ કહે કે સમાધાન તમે હવે શક્ય જ ન બને તો પછી એ જ કૃષ્ણ કહે પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કહ્યા.
એટલે યુદ્ધ એ કલ્યાણની વાત પણ એ જ કૃષ્ણ કરે. અને આ વાત આજે આપણને જે જ્ઞાની પુરુષ આપણે એમને બોલાવ્યા છે, હું જ્ઞાની પુરુષ એટલા માટે કહું છું કે મારે તો છેલ્લા એક કલાકથી એમની સાથે સત્સંગ થયો અને હું માનું છું કે મારે માટે જ્ઞાનવર્ધક પળો હતી. નરેશ વૈદ સાહેબ, ડૉક્ટર નરેશ વૈદ, એમનો પરિચય તો મને મળ્યો હતો પણ એમને સાંભળવાનો જે તક મળી, સત્સંગ કરવાની જે તક મળી, તે મને લાગે છે અદ્ભુત હતી. નરેશભાઈનો હું ટૂંકમાં પરિચય આપું. એમણે જે મને પરિચય મોકલાયો હતો એના આધારે હું તમને કહું છું. ડૉક્ટર નરેશ વૈદ ઇઝ એમએ એન્ડ પીએચડી, ઇઝ ફોર્મર વાઇસ ચાન્સેલર ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ એન્ડ ફોર્મર વાઇસ ચાન્સેલર ભાવનગર યુનિવર્સિટી ભાવનગર. He is a former president of Akhil Bharatiya Sahitya Parishad Gujarat Unit. He is a former chairman of various NAC committee constituted by National Assessment and Accreditation Council Bangalore. He has published more than 200 research, critical and review articles. He has been awarded 11 awards. The name of the awards are brilliant, I would say. Career Award by University Grant Commission, New Delhi. Dr. S. Radhakrishnan International Award by UNO, USA. Priyadarshini Award by Priyadarshini Academy, Mumbai. Vidya Vachaspati Award by Tirupati Devasthan. Gujarat Sahitya Academy Award by Gujarat Sahitya Academy, Gandhinagar. Best Research Award by Hariom Ashram, Nadiad. ભાઈતાઈ એવોર્ડ બાય મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગર. શિક્ષાવિદ વિદવિદ સન્માન બાય વિશ્વંભર આધ્યાત્મક એવમ વિજ્ઞાન સંસ્થાન જયપુર જબલપુર. વિદવત સન્માન બાય સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર. વિશિષ્ટ વ્યક્તિત્વ એવોર્ડ બાય સાંસ્કૃતિક અભિવાદન ફાઉન્ડેશન મુંબઈ. ગુણીજન એવોર્ડ બાય અશક્ત આશ્રમ ડાકોર. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આટલા બધા એવોર્ડ પ્રાપ્ત કરનાર વ્યક્તિ આજે આપણને કૃષ્ણ વિશે વાત કરવાના છે. જેણે કૃષ્ણને પચાવ્યા છે, જેણે કૃષ્ણને અમલમાં મૂક્યા છે, અને કૃષ્ણની નીતિ શું હતી? અહીં ગયા શરૂઆત થઈ ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે કૃષ્ણની નીતિ એટલે તો ભૂતકાળની પ્રાચીનની વાત થઈ. નહીં સાહેબ, આપણે એ સમજાવવા માગે છે કે કૃષ્ણની નીતિ આજે પણ એટલે જ પ્રસ્તુત છે જે હજારો વર્ષ પૂર્વે, કારણ કે કહેવાય છે 5500 વર્ષ પહેલાં કૃષ્ણનો જન્મ થયો હતો, એટલે 5500 વર્ષ પૂર્વેની જે વાત હતી તે આજે પણ એટલી જ પ્રસ્તુત છે. એ વાત રજૂ કરવા માટે આપ નિસ્વાર્થ હું નરેશભાઈ વૈદ્યને પ્રસ્તુત કરું છું. વિથ ધીસ વર્ડ્સ અલાઉ મી ટુ પ્રેઝન્ટ ફોર યુ અ લર્નેડ સ્પીકર, અ ડિસ્ટિંગ્વિશ સ્પીકર ઓફ ધીસ ઇવનિંગ, શ્રી ડૉક્ટર નરેશભાઈ. પ્લીઝ ગિવ અ વેરી બિગ હેન્ડ. સડન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત એના વર્તમાન પ્રમુખ આદરણીય શ્રી રમેશભાઈ વગેરે છે, પૂર્વ પ્રમુખો, આ કાર્યક્રમના સંયોજક શ્રી રૂપિનભાઈ, મંત્રી શ્રી નિખિલભાઈ, દેવીઓ અને સજ્જનો, આજે આપની આ સંસ્થા એક વિશિષ્ટ વિષય વિશે 5 દિવસનું સત્ર યોજી રહ્યું છે એનો સૌ પ્રથમ હું આનંદ વ્યક્ત એટલા માટે કહું છું કે વિષયની પસંદગી બહુ અદ્ભુત છે. શા માટે અદ્ભુત છે અને એમાં ખરેખર વિશિષ્ટતા શું છે એ બંને મિત્રોએ કવિતાથી આરંભ કર્યો એટલે મને પણ પ્રેરણા થઈ કે હું કવિતાથી તમારી પાસે વાતની શરૂઆત કરું અને એમ કરીને આપણે વિષયનો પ્રવેશ કરીએ. બહુ ધ્યાનથી સાંભળજો, માર્મિકમાં માર્મિક કવિતા છે, કાવ્ય ગદ્યમાં છે, ટૂંકું છે, તરત સમજાય એવું છે પણ બહુ માર્મિક છે, બહુ ઊંડા અર્થો આવું છે. કવિ છે જગદીશ જોશી, મુંબઈના કવિ. કાવ્યનું શીર્ષક છે છિન્નભિન્ન. કવિતા આ રીતે શરૂ થાય છે. ઓચી તો ફ્યુઝ જતા મારા માળામાં અંધારું ધબ,
ઓછી તો ફ્યુઝ જતા મારા માળામાં અંધારું ધબ. કોઈકે બૂમ પાડીને એમ કહ્યું કે અલ્યા નરસિંહ સુરદાસ તુલસીદાસ નાનક રહીમ કબીર ક્યાં છો. કોઈકે બૂમ પાડીને એમ કહ્યું કે અલ્યા નરસિંહ સુરદાસ તુલસીદાસ નાનક રહીમ કબીર ક્યાં છો. કોઈ ઇલેક્ટ્રિશિયનને તો બોલાવો. બાજુના રૂમમાંથી નીકળી અને મીરાબેને સ્વસ્થ અવાજે કહ્યું અલ્યા ગિરધર ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી તો લાવ. હવે ધ્યાનથી સાંભળજો. ત્યારથી મારા દેશમાં, મારી ચાલીમાં, મારા માળામાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે. ત્યારથી મારા દેશમાં, મારી ચાલીમાં, મારી મીણબત્તીમાં, મારા માળામાં મીણબત્તીની શોધાશોધ ચાલે. કાવ્યનું શીર્ષક છે છિન્નભિન્ન કાવ્ય. અહીંયા પૂરું થઈ ગયું. સાહેબ પહેલી વાર મેં વાંચ્યું ને તો મને થયું કે કવિ કઈ પીલીને બેઠો છે, શું લખે છે. એક ઇલેક્ટ્રિકનો ફ્યુઝ ચાલ્યો જાય, વાયરમેનને ઇલેક્ટ્રિશિયનને બોલાવવાનો હોય. શું આ કવિને એટલી ખબર નથી કે નરસિંહ સુરદાસ તુલસીદાસ નાનક રહીમ કબીરે કોઈ ઇલેક્ટ્રિશિયન કે વાયરમેન નહોતા. એ બધાને તો કૈલાસવાસી થઈ ગયા, વર્ષો થઈ ગયા, સદીઓ થઈ ગઈ, એને કેમ બોલાવે છે. અને બાજુના રૂમમાંથી કોઈ સવિતાબેન, કવિતાબેન, દક્ષાબેન કોઈ નીકળવાનું હોય, મીરાબેન જ નીકળે છે. અને મીરાબેન નીકળીને પાછા એમ કહે છે કે તું ઇલેક્ટ્રિશિયન આવે ત્યાં સુધી મીણબત્તી લાવ, ને પછી મીણબત્તીની શોધાશોધ ચાલે છે. પછી કવિ પાછો ક્યાંથી વળી આગળ વધીને એમ કહે છે કે મારા દેશમાં, મારી ચાલીમાં, મારા માળામાં મીણબત્તીની શોધાશોધ ચાલે છે. તો મીણબત્તી એવો કોઈ દુર્લભ પદાર્થ છે? હર ચોથી દુકાને બજારમાં મીણબત્તી મળતી હશે. અરે ઘરમાં થોડા ખાંખા ખોડા કરીએ ને તો એ મીણબત્તીનું ઠૂઠું આપણા ઘરમાંથી નીકળે. અને પાછું કવિ શીર્ષક આપે છે છિન્નભિન્ન. વિચાર કરતા ખ્યાલ આવ્યો કે કવિ વાત ઊંડું કહેવા માંગે છે, ઊંડી વાત કહેવા માંગે છે. કવિઓનો આ સ્વભાવ હોય છે, જે કેવું હોય એને સંતાડે, સંગોપે અને આડકતરી રીતે, તિરછી રીતે કહે. સ્વભાવોક્તિ ન હોય, વક્રોક્તિ હોય. તો શું છિન્નભિન્ન થયું છે? આ શેનો ફ્યુઝ રહ્યો છે? જીવનનો ફ્યુઝ ચાલી ગયો છે એ જમાનાને આપણે સૌ સંતાનો છે. મધુમન હોય અને માધવ ન હોય, જીવન હોય અને ચૈતન્ય ન હોય, એવા જમાનાના આપણે સૌ ફરચંદો છીએ. શું કામ એમ છે? આપણે આપણા ઇથોસ, આપણે આપણા વેલ્યુઝ, આપણે આપણા આઈડિયલ્સ, આપણે આપણી ટ્રેડિશન્સ બધું ભૂલતા જઈએ છીએ. મૂલ્યોના ભંગારની વચ્ચે મૃત્યુનું મોરું પહેરીને આપણે સૌ જીવી રહ્યા છીએ. એવા સંજોગોમાં ચૈતન્ય ક્યાંથી હોય? એ ચૈતન્ય ચાલી ગયું છે એ કોઈ સામાન્ય ફિઝિશિયનનું કે સામાન્ય ઇલેક્ટ્રિશિયનનું કામ નથી કે તમારો વાયર જોડી આપે. ચૈતન્યનો વાયર જોડી આપનાર તો કોઈ નરસિંહ હોય, કોઈ સુરદાસ હોય, કોઈ તુલસીદાસ, કોઈ મીરા, કોઈ નાનક હોય. કે આપણી સંસ્કૃતિના એ લોકો ચિરંતન જ્યોતિષસ્તંભો હતા. જેમ દૂર દૂરથી આવતી સ્ટીમરો અને વાહનો છે એને માર્ગદર્શન આપવા માટે, જેમ આપણી દીવાદાંડીઓ હોય છે, લાઇટ હાઉસ હોય છે, એમ આપણી સંસ્કૃતિના ચિરંતન જ્યોતિર્ધરો હતા. માટે કવિ એને બોલાવે છે. આ કોઈ સામાન્ય ફ્યુઝ ગયાની વાત નથી. તો આપણા દેશમાં અત્યારે સ્થિતિ એ છે કે મૂલ્યો આપણે વિસરી ચૂક્યા છીએ, નીતિઓ આપણે ભૂલી ચૂક્યા છીએ, આપણને આપણી પરંપરાઓ પણ ચૂકી ગયા છે, આપણા આચારો અને આદર્શો પણ આપણે ગુમાવી બેઠા છે. એવા સમયે આપણું જીવન છે તે તાર તારને ફાટી ગઈ, ફાટીને લીલો થઈ ગયેલા ગાભા જેવું આપણું વસ્ત્ર છે. ફરી એને બખિયા ભરીને કોણ અખંડ કરી આપશે? અને એટલા માટે થઈને હરીન્દ્રે પેલું ગીત લખ્યું હતું કે ફૂલ કહે ભમરાને ભમરો વાત વહે કુંજનમાં, માધવ ક્યાંય નથી મધુ. આટલું બોલે છે ને હરીન્દ્ર કવિ, મણનો નિશાસો નાખે છે. માધવ ક્યાંય નથી મધુવનમાં. ચૈતન્ય ચાલુ ગયું જીવનમાંથી તો આપણે બધા પોસ્થમસ જીવન જીવી રહ્યા છીએ. જે જીવતા દેખાઈએ છીએ એ તો ખાલી દેખાવ છે. સ્પિરિચ્યુઅલ સેન્સમાં, આધ્યાત્મિક અર્થમાં આપણે બધા મરી ચૂક્યા છીએ. જેની પાસે પોતાની આટલી ભવ્ય ધરોહર હોય, આટલો ભવ્ય વારસો હોય, એ બધાથી આપણે જો વિખૂટા પડી ગયા હોય, ધીરે ધીરે પશ્ચિમની જેમ આપણી પણ કુટુંબ સંસ્થા અને લગ્ન સંસ્થા ભાંગવા લાગી હોય, આપણે પણ પશ્ચિમની અંધાધૂંધ અને આધુનિકતાની અંધાધૂંધ ચકાચોંધની અંદર આપણે પણ જો ગેલા થઈને આ પરિસ્થિતિમાં ડૂબતા જતા હોય, તો એવા સંજોગોમાં આપણું આપોઆપું ક્યાં સચવાયું? આપણી પોતાપણાની, આપણી આઈડેન્ટિટી ક્યાં સચવાઈ? મને યાદ આવ્યું શારદા સાહેબ કે શાકુંતલ સુબામ લખવું પડ્યું કાલિદાસ.
તમે જો શીર્ષક અભિજ્ઞાન શકુંતલમ અભિજ્ઞાન એટલે એંધાણી આખી શકુંતલાના જીવનની જે ટ્રેજેડી છે તે એ છે કે પાલક પિતા તો બહાર ગયા હતા અને એ દરમિયાન દુષ્યંત મહારાજા ફરતો ફરતો મૃગયા કરતો કરતો ત્યાં આશ્રમમાં આવી ચડ્યો અને પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડીને એની સાથે શકુંતલાએ ગાંધર્વ વિવાહ કરી નાખ્યો પણ પછી જતા જતા પોતાની ઓળખાણ એંધાણી રૂપે પોતાની રાજમુદ્રા પોતાની વીટી અંગૂઠી એને આપી કે તું આ જ્યારે આવીશ મારી પાસે આ દેખાડીશ એટલે મને યાદ આવશે મારા જનાનખાનામાં તો અનેક રાણીઓ હોય હું ભૂલી પણ જાઉં મેં તો તારી સાથે ગાંધર્વ વિવાહ કર્યો છે જ્યારે ઋષિ પાછા આવ્યા અને સખીઓની સાથે એને કહ્યું કે દીકરી તારા સાસરે તું શોભે તું જા અને જ્યારે એ ગયા ત્યારે પેલા જે દુર્વાસાના શાપને કારણે ભૂલી ગયો છે શકુંતલાને ઓળખતો નથી અને તું તો કોઈ ગળેપણું સ્ત્રી લાગે છે કે તું અત્યારે મારી રાણી તરીકેનો અધિકાર જમાવવામાં આવી છે મેં તારી સાથે લગ્ન કર્યું હોય તો તને કોઈ એંધાણી આપી હશે કોઈ અભિજ્ઞાન હશે તારી છે આ એમ કરીને વીટી બતાવવા જાય છે તો વિરહની અવસ્થામાં કૃશ અને દુબળી થઈ ગયેલી શકુંતલાને ખબર નથી કે આંગળીમાંથી વીટી સરી અને ક્યારે એ પાણીમાં પડી ગઈ છે એટલે અનિલ જોશીએ કવિતા લખી કે કેમ રે સખી ચિંધુ પવનને હું તો ખાલી શકુંતલાની આંગળી વાહ વાહ કેમ રે સખી ચિંધુ પવનને હું તો ખાલી શકુંતલાની આંગળી આ આપણું દુર્ભાગ્ય છે અને એટલે એને કાલિદાસને નાટક લખવું પડ્યું કે આપણી એવી અભાગી પ્રજા છીએ કે આપણી આઈડેન્ટિટીનો લોસ આપણને ખબર નથી આપણી આઈડેન્ટિટી આપણે ગુમાવી બેઠા છીએ આપણું નિજત્વ આપણું આપોઆપું આપણને ખબર નથી કે આપણે કોણ છીએ એવા સમયની અંદર ફરીથી જો આ બધી વાતને ઉજાગર કરવી હોય તો આ પ્રકારે નીતિ પંચામૃતનું આયોજન કરવું પડે હું તમે જે આ વિષયનું મહત્વ આપ્યું છે અને તમે જે આ વિષયને મહત્વ આપ્યું એની પાછળનું કારણ હું આ સમજુ છું કે સાંપ્રત સંદર્ભમાં વર્તમાન સંજોગોમાં આપણે આ વસ્તુની તાતી જરૂરિયાત છે કે આપણા મૂળ અને કુળ તરફ આપણા રૂટ્સ તરફ આપણે પાછા ફરીએ બેક ટુ અવર રૂટ્સ અને આ કલ્ચરલ રિવાઇવલનો સમય છે આપણી સાંસ્કૃતિક નવજાગૃતિનો સમય છે એવા સમયે તમે બહુ જ પ્રસંગો પાત બહુ સમયસર યોગ્ય વિષય પસંદ કર્યો છે અને પાંચ ધુરંધરોને પ્રગટ કર્યા પસંદ કર્યા છે કે જેની નીતિથી તમને સમજાશે કે આપણે કોણ હતા આપણે અત્યારે શું છીએ તો હું મારી મૂળ વાત ઉપર આવી જાઉં છું ને આપને દર્શાવવા માંગુ છું મારે પ્રશ્ન પૂરતી વાત મર્યાદિત કરવી છે અને મારે સમજાવવું છે કે અત્યાર સુધી આપણે કૃષ્ણની બાળ લીલાઓથી પરિચિત હતા કૃષ્ણની ભક્તિથી આપણે પરિચિત હતા પણ કૃષ્ણની નીતિથી આપણે આજ સુધી હજી પરિચિત થયા નથી કૃષ્ણની નીતિ શું હતી ત્યારે સૌથી પહેલો પ્રશ્ન તો કોઈના મનમાં એ ઉઠે કે વોટ ડુ વી મીન બાય નીતિ નીતિ એટલે શું નીતિ એટલે શું તો માણસે જીવનમાં સફળ થવા માટે અને જીવનને સાર્થક કરવા માટે થઈને પોતાની જાત માટે જગતની સાથે રહેવા માટે થઈને અને ભગવાનની સાથે જાત જગત અને જીવન અને જગન્નાથ એને માટે કેવો વ્યવહાર કરવો કેવું આચરણ કરવું એનો જે નિર્ણય કરવો પડે એનું નામ નીતિ છે એનો બીજો અર્થ એ છે કે નીતિ એ શું છે પોલિસી છે નીતિનો અર્થ છે પોલિસી એ પેટર્ન ઓફ બિહેવિયર છે હાઉ ટુ બિહેવ ઇન યોર લાઈફ એનું નામ નીતિ છે તો આ બધા એક ચોક્કસ પ્રકારની પોતાની જાત પ્રત્યે જગત પ્રત્યે જીવન પ્રત્યે અને જગદીશ્વર તરફ પોતાની નીતિ પ્રગટ કરીને ચાલ્યા છે અને એ નીતિનો જો આપણે અભ્યાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે એમણે આપણને કેટલું મોટું માર્ગદર્શન આપ્યું છે તો તમે જુઓ કૃષ્ણના જીવનમાં જેવા આપણે પ્રવેશીએ છીએ બધા જાણો છો એટલે એ વિગતોમાં હું જતો નથી પણ તમે સૌ જાણો છો કે પેલા કવિએ જેમ મીરાને લેવા એટલા માટે કે મીરા છે ને કંઠીબદ્ધ હતી કમિટેડ હતી મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ એ બોલાવે ને ગોવિંદ ન આવે શક્ય જ નથી અને મીણબત્તી છે તે પ્રતિક બનીને આવી હતી શેનો પ્રતિક બનીને આવી હતી આપણે ગુમાવી દીધેલા ઇથોસ આપણે ગુમાવી દીધેલા વેલ્યુઝ આપણે ગુમાવી દીધેલા જે આપણા ટ્રેડિશન્સ છે એનું પ્રતિક બનીને આવી હતી માટે કહે છે કવિ કે મારા દેશમાં મારી ચાલીમાં મીણબત્તીની શોધાશોધ ચાલે મીણબત્તી તો એક સિમ્બોલ હતી એક પ્રતિક હતું આ આપણે બધું ગુમાવી બેઠા છીએ અને એને ફરીથી આપણે સમજને પ્રાપ્ત કરવું હશે તો આ પ્રકારના વિષયોમાં આપણે ઉતરવું જ પડશે તમે બહુ સમયસર આ વિષય પસંદ કરીને કામ કર્યું છે તો કૃષ્ણના જીવનની મુખ્ય વિગતો તમે જાણો છો તેમ વિષ્ણુ પુરાણ હરિવંશ પુરાણ ભાગવત ગર્ગ સંહિતા અને મહાભારત આટલા પુસ્તકોની અંદર પથરાઈને પડેલું છે હવે એની અંદર તમે જોશો તો જ્યારે શ્રી કૃષ્ણનો આ જગતની અંદર પ્રાદુર્ભાવ થાય છે
देवकी एना गर्भथी प्रसव थतो नथी। जेलनी अंदर कंसनी जेल मा एना कारागार मा पोते संत चक्र गदा पद्मधारी विष्णु रूपे ज्यारे प्रागट्य ले छे अने दर्शन आपे छे पोताना माता पिता ने त्यारे ऊपर भागवतकार वर्णवे छे व्यास भागवतना ने महाभारतना ने गीताना बधाना सर्जक वेद व्यास छे। એ લખે છે કે ઉપર અંતરિક્ષની અંદર જગતના તમામ દેવી દેવતાઓ જગતના તમામ ઋષિઓ છે તે પુષ્પવૃષ્ટિ કરતા એક પ્રાર્થના કરે છે અને પ્રાર્થનામાં 9 વખત સત્યનો શબ્દ છે। કૃષ્ણનું ક્યાંય નામ નથી, ગોવિંદ નામ નહીં, દામોદર નામ નહીં, કૃષ્ણનું એક પણ નામ હજારો નામમાંથી એકે નામ નથી। શું કહે છે? કૃષ્ણના પ્રગટ્ય વખતે એનું પૂજન એનું સ્તવન કરતા કરતા એ કહે છે કે તમે સત્ય યોની છો, તમે સત્ય વક્તા છો, તમે સત્ય પ્રમાણ છો, તમે સત્ય જે છે એ સાક્ષાત સત્ય કામ છો। તો સત્યનું સાક્ષાત આ ભૂમિ ઉપર અવતરવું એનું નામ શ્રી કૃષ્ણ છે। શ્રી કૃષ્ણ અને સત્ય કોઈ અલગ ચીજ નથી। અને જે કૃષ્ણની નીતિ આપણે સમજવાની છે તે જગતની પાયાની બે વસ્તુ સમજવાની છે। આપ સૌ જાણો છો કે સમગ્ર બ્રહ્માંડ સચરાચર સૃષ્ટિ છે બે જ વસ્તુની બનેલી છે, એક સત અને બીજું રૂપ। સતને માટે આપણે માટે આપણી પાસે જે શબ્દ છે તે ધર્મ છે, જેને અંગ્રેજી પાક જાકુ પાકુ આપણી પાસે રિલિજન આપણે કહીએ છીએ, ધર્મનો અર્થ નથી પ્રગટ કરી શકતો એ શબ્દ। અને ઋતને માટે આપણી માટે શબ્દ છે રાઇટિયસનેસ, વ્યવસ્થા, ક્રમ વ્યવસ્થા, એનું નામ ઋત। પ્રકૃતિ એ ઋત છે, તમે કેમ વાર ફરતી બધી ઋતુઓ આવે છે વગેરે, તો આ સત અને ઋતનું મૂર્તિમંત સ્વરૂપ તે ભગવાન શ્રી કૃષ્ણ છે। અને એના જીવનનું જે ધ્રુવ સંગીત છે, એના જીવનનો જે ધ્રુવ પગ છે તે સત્ય અને ધર્મ છે। શેને માટે ઉદાહરણ ધારણ કર્યો છે તો સ્વમુખે પોતે ઉચ્ચારણ કરીને કહે છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે, અધર્મનો ઉદય થાય છે, જ્યારે જ્યારે સાધુ સંતો અને સજ્જનો એને પરેશાન કરવામાં આવે છે અને જ્યારે જ્યારે દુષ્કૃત્યો કરનારા છે ફાલે અને ફૂલે છે, એ વખતે ધર્મની પુનઃ સંસ્થાપના કરવા માટે હું અવતાર ધારણ કરીને આવ્યો છું અને એના માટે હું આવું છું। તમે જો એ બહુ ક્લિયર છે, પોતાનું જીવન કાર્ય શું એના માટે બહુ સ્પષ્ટ છે, અને એટલે એમણે ક્યાંય પોતાની જાતને છુપાવી નથી, એકદમ પારદર્શક એવું આખું એમનું વ્યક્તિત્વ છે। હવે તમે જુઓ કે એને જાત પ્રત્યે કેવી નીતિ નક્કી કરી છે, આપણે એની નીતિઓમાં જો વિગત જાય ને આપણને સમય ટૂંકો પડે, છ તો અત્યારે વાગી ગયા છે, પણ તમે એની દાંપત્ય નીતિ જુઓ, સ્ત્રી તરફની એની નીતિ જુઓ, જીવન તરફની એની નીતિ જુઓ, વ્યવહાર તરફની એની નીતિ જુઓ, સંબંધો તરફની એની નીતિ જુઓ, રણનીતિ જુઓ, યુદ્ધ નીતિ જુઓ, જેટલી નીતિઓ તમે જોશો ત્યારે તમને થશે કે ન ભૂતો ન ભવિષ્ય। આવો નીતિમાન, આવો દીર્ઘદ્રષ્ટા, આવો જેને કહીએ પ્રકારે નીતિનો સાચો જીવનારો અને ઘડનારો જગતે બીજો જોયો નથી, એટલું આપણે પ્રભાવિત થઈ જઈએ એવું એનું જીવન છે। ઉદાહરણથી વાત કરું એટલે તમને ખ્યાલ આવશે। સૌથી પહેલા જુઓ કે કૃષ્ણે જે એક નીતિ નક્કી કરી છે પોતાના જીવનની અંદર તે એ છે કે સમાજનો જે સૌથી છેવાડાનો માણસ છે, જેને સમાજ પોતાની સાથે માન મોભા ભયો સ્થાન નથી આપતા, એક પંગતમાં બેસાડીને ખવડાવતા પીવડાવતા નથી, એવા મામૂલી માણસ, નાનકડો માણસ, સ્મોલ મેન, એને હંમેશા એમને ચાહ્યા છે। પછી એ સુદામો હોય, પછી એના પગમાં એની પાણીમાં પેલું તીર મારનારો વ્યાઘ્ર હોય, પછી એ જેને કહીએ પ્રકારે કોઈ પણ એવા સાવ સામાન્ય હોય, સુકામ વિદુરના ઘેર ભાજી ખાવા જાય છે, જે દુર્યોધન એને માટે થઈને 32 પકવાન પીરસવા તૈયાર છે અને વિદુરની ભાજી ખાવા માટે જાય છે, તો આ બધું તમે જોશો ગોપ બાળો સાથે રમ્યા છે, ગાયો ચારી છે, સાવ સામાન્યમાં સામાન્ય જીવન એને એને પોતાના ગોપ માતા પિતા નંદ અને જશોદાનું જીવન કેટલું એને ધન્ય કર્યું છે। તમે જોશો કે સૌથી છેલ્લી કક્ષાના માણસો જે અભાવોમાં જીવે છે, થોડુંક નાનું મળે તો પણ જે પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે, પોતાના જીવનમાં ઘણું મોટું મળ્યું, એને હંમેશા એમને ચાહ્યા છે, એમને પોતાના ગણ્યા છે, એ રેણું, એ વેણું, એ ધેનું અને એ ગૌ માતાઓ, એ વ્રજ, એને આટલું બધું એમને ચાહ્યું અને છતાંય ઘણાના મનમાં પ્રશ્ન થતો હશે તો આવું વાલું વ્રજ એને છોડ્યું શું કામ, શા માટે વ્રજ છોડીને મથુરા ગયા? તેનું એકમાત્ર કારણ એ છે કે એક બહુ જ મોટું જીવન કાર્ય છે એના માટે પ્રતીક્ષા કરતું હતું, અને એ જીવન કાર્ય એ હતું કે એ સમયે આર્યાવર્તની અંદર અધર્મીઓ છે તેનો ફેલાવો અને તેનો પ્રસાર પ્રસાર છે તે ખૂબ થવા લાગ્યો હતો, એને રોકટોક કોઈ હતી નહીં, એને થામવાની જરૂર હતી, એને અટકાવવાની જરૂર હતી, અને એટલા માટે થઈને પોતાનું જીવન કાર્ય સમજીને એ મથુરા ગયા છે 11 વર્ષની ઉંમરે। અને એટલે તમે જોશો કે શ્રી કૃષ્ણે અધર્મ આચરનાર
अन्याय करनार जे कई लोको छे नी हत्या करवामां क्षणवारनो पण विलंब एमणे कर्यो नथी। कृष्ण नामे केटली हत्याओ बोले छे तमे एक लिस्ट करशो तो तमने खबर पड़शे। बार लीलाओमां तो आटली बधी बकासुर ने धनुकासुर ने वृत्रासुर ने तृणासुर ने पूतनाथी मांडीने वधनी वात आवे, पण त्यार पछी चाणूर ने मार्यो छे, मल ने, कंस ने मार्यो छे, शिशुपाल ने मार्यो छे, અને એમ કરતા કરતા એને કેટલા બધાને માર્યા છે। પંચજન્યને તો એક રાક્ષસને મારી એનો ભૂકો કરી અને એમાંથી પોતે શંખ બનાવ્યો છે, અને જે શંખનો ઘોષ કર્યો છે રણ મેદાનની અંદર। શું કામ કરે છે આ બધું કૃષ્ણ? એની નીતિ બહુ સ્પષ્ટ છે, એની નીતિ બહુ સ્પષ્ટ છે, અને એ નીતિ એટલી બધી સ્પષ્ટ છે કે દરેક વખતે એ સ્પષ્ટ થઈને પોતે જીવવા માંગે છે। જો એની પત્ની અને સ્ત્રીઓ તરફની દ્રષ્ટિની વાત કરું, એની નીતિ કેવી છે? રુક્મિણીનું હરણ કર્યું છે, અર્જુનને પોતાની સગી બહેનનું હરણ કરવા માટે પ્રેર્યો છે, એને મદદ કરી છે સુભદ્રાનું હરણ કરવા માટે થઈને, અને એ કેટલો ક્રાંતિકારી જમાનામાં માણસ હશે કે ગોપીઓનું વસ્ત્રહરણ કરી એની સાથે રાસલીલા રમી અને પહેલીવાર એને જગતને બતાવ્યું કે મૈત્રી અને સખ્ય છે એ જીવનનું ધ્રુવ પદ છે, અને તમારે મિત્રની પાસે નિરાવરણ થઈને જવું હોય, જવું જોઈએ, એનાથી કશું સંગોપાય નહીં, એનાથી કશું છુપાવાય નહીં। એટલે રુક્મિણીનું હરણ કર્યા પછી, ઘેર લાવ્યા પછી પહેલો ડાયલોગ જે રુક્મિણી સાથે કૃષ્ણ કરે છે, એ કહે છે કે તે શું જોઈને મને પસંદ કર્યો? કૃષ્ણ રુક્મિણીને પૂછે છે, હું એક સાવ સામાન્ય માણસ છું, મને કોઈ સમજતું નથી, મેં ભલભલા મહારથીઓ સાથે યુદ્ધ કરીને મારા દુશ્મનો બનાવ્યા છે, મારી પાસે કોઈ રાજપાટ ને રાજગાદી નથી, હું સાવ સામાન્ય માણસની જેમ જીવવા માંગુ છું, અને હું સંસારની જેમ જીવી નથી શકતો, તું એક પત્ની તરીકે જે કઈ અપેક્ષા, એક પતિ પાસે એક સ્ત્રી રાખે, એક પત્ની રાખે એવી અપેક્ષા રાખતી હોય તો તું દુઃખી થઈશ। સ્પષ્ટ શબ્દોમાં પ્રિયમાં પ્રિય પત્ની છે, અષ્ટ પટરાણીઓમાંની પૈકીની રુક્મિણી અને સૌથી વારી પત્ની છે, એની પાસે સૌથી પહેલી સ્પષ્ટતા કરે છે, તું શું જોઈને, અને પાછે એની સાથે હસી મજાક એટલી બધી કરે છે, એવી એવી મજાક કરતી જાય કે જેથી પેલી રોષમાં ચડી જાય, ચીડમાં ચડી જાય, ગુસ્સાથી લાલ પીળી થઈ જાય, અને પછી પાછા એને મનાવે, પટાવે, અને પછી એમ કે તારો ગુસ્સાથી ભરેલો ચહેરો જોવો બહુ ગમે છે, તારા ધ્રુજતા હોઠ મને બહુ વાલા લાગે છે। 16,100 સ્ત્રીઓ જે છે જેના ઉપર પસ્તાળ પડી ના સમજ્યું લોકોએ કે આટલી બધી રાણીઓને પોતાના રાણીવાસમાં લાવ્યા, પણ બકાસુર નરકાસુર નામના જે દૈત્યો છે, જે દૈત્યોએ આવી બધી સ્ત્રીઓને કેદ કરી હતી, એની કેદમાંથી છોડાવ્યા પછી આપણે જાણીએ છીએ કે આપણો સમાજ પારકા પુરુષને ઘેર રહેલી એક રાત રહેલી પણ સ્ત્રી બેન દીકરી હોય તો પોતાને ત્યાં ન તો પિતા સંગ્રહવા માટે તૈયાર થાય છે, ન તો પતિ સંગ્રહવા માટે તૈયાર થઈ જાય, એને જવું ક્યાં સમાજમાં? એને માટે બે જ રસ્તા હોય શકે, કાં તો એ ગળે પથ્થર બાંધીને કૂવો પૂરે, અથવા તો એ વેસ્યાની બજારમાં જાય। એવું ન બને એટલા માટે થઈને સ્ત્રીઓ માટેની નીતિ સ્પષ્ટ છે કે જેટલો પુરુષનો અધિકાર છે સમાન રીતે જીવવાનો, એટલો સ્ત્રીઓનો પણ અધિકાર છે, અને એટલા માટે થઈને પોતાના એને પોતાને કાયદેસર એને જીવવાનો મોકો મળે અને એને પોતાનો મોભો મળે, સ્ટેટસ મળે, એટલા માટે 16,100 એ સ્ત્રીઓની સાથે પોતાનો સહવાસ છે સ્વીકાર્યો છે। તો એની નીતિ બહુ સ્પષ્ટ છે, કેવી રીતે શું કરવું એના માટે બહુ સ્પષ્ટ છે। અને આપણે વારે વારે એક ભાઈ વાત કરતા હોઈએ છીએ, એક સમકાલીનતા ને બીજી આધુનિકતા, અત્યારે આ સમયે જે કંઈ બને બધું સમકાલીન છે, હું અને રમેશભાઈ છે એક સમયના છીએ, અમે સમકાલીન છીએ, પણ અમે બંને આધુનિક હોઈ શકીએ એમ કહેવાનો અર્થ નથી, અમે સમકાલીન હોઈ શકીએ સમાન રૂપે, પણ અમે આધુનિક ન પણ હોઈએ, આધુનિકતા એ દ્રષ્ટિકોણની બાબત છે, અને કૃષ્ણ જેવો આધુનિક મોડલ માણસ તમને બીજો જડશે નહીં, અને એની મોડલ નીતિ જે છે તે એની નીતિમાં રહેલી છે। એની નીતિમાં આવા ક્રાંતિકારી પગલાં કોણ ભરે? આટલી બધી સ્ત્રીઓને પોતાને ત્યાં આખો એને નિભાવવા માટેનો મોટી જવાબદારી, એ જમાનાની મોટી જવાબદારી એમણે પોતાના શિરે લીધી, બીજી બાજુ નાના નાના માણસોના ઉદ્ધાર કરવા માટે એને કેટલું બધું કામ કર્યું છે। સુદામાને જે રીતે ન્યાલ કર્યો, જે રીતે બાકીના એવા કુબજાથી માંડીને જે કંઈ નાના નાના માણસો હતા એના જિંદગીમાં એમને શું શું કર્યું, એમના ગુરુના પુત્રને પાછળ લઈ આવ્યા, બધી ઘટનાઓ જાણીતી છે, તમે જાણો। તો એક બાજુ જ્યાં ધર્મ છે, જ્યાં ન્યાય છે, જ્યાં સત્ય છે, ત્યાં હંમેશા એને ઊંચે લાવવા માટે થઈને આગળ લાવવા માટે હંમેશા પ્રયત્નશીલ છે, પણ એમના જીવનનું જે ધ્રુવપદ છે તે એ છે કે અધર્મ છે ફાગવો ફૂલવો ન જોઈએ,
એને ફાલતો ફૂલતો અટકાવવા માટે થઈને બધું જ કામ કરવું જોઈએ, અને એ કરવા માટે થઈને ભૂતકાળને ક્યારે યાદ નહીં રાખવું, ભવિષ્યને ક્યારે. પહેલો આ આધુનિક માણસ એવો છે જેણે જગતને બતાવ્યું કે સાચું જીવન જે છે તે વર્તમાન ક્ષણમાં છે. કૃષ્ણ જેવો ક્ષણ જીવી બીજો કોઈ જગતમાં તમને નહીં મળે. પ્રેઝન્ટ મોમેન્ટ એ સાચું જીવન છે. ભૂતકાળનો ઓથાર લઈને અને ભવિષ્યના સપના કે ભવિષ્યની આશાઓ લઈને તમે તમારા જીવનને વેડફો છો. સાચો ધર્મ છે જીવનને ખીલવવામાં, જીવનને વિકાસ કરવામાં. પહેલો આ એવો અવતાર છે કે જેણે અગાઉના તમામ અવતારોની વાત કરી છે, આ ભવની નહીં, પરભવની, ઈ લોકની નહીં, પરલોકની વાત કરી છે. ઘણા બધા રિસ્ટ્રિક્શન મૂક્યા છે કે તમે યતિ થાઓ, યોગી થાઓ, સંન્યાસી થાઓ, તમે તપશ્ચર્યા કરો, તમે બ્રહ્મચર્ય પાળો, આ કરો, તે કરો. કૃષ્ણ એમાંની કોઈ વાત કરતા નથી, અને એની જગ્યાએ પોતાના જીવનથી, પોતાની આચરણ અને વર્તણૂકથી એક વસ્તુ બતાવવા માંગે છે કે કાર્યરત થવું જોઈએ, થવું જોઈએ. એક નાનકડા પ્રસંગથી તમને ખ્યાલ, હજી તો બાળ અવસ્થા છે, અને ગોકુળની અંદર ઇન્દ્ર રાજાનો ઇન્દ્રમાન ભંગ કરવાનો પ્રસંગ આપો આવીને ઉભો રહે છે, અને એ ગોર્ધન પર્વત તોડે છે. તમે પિતાને સમજાવે છે કે પિતાજી, શા માટે ઇન્દ્રની પૂજા આપણે કરવાની, શા માટે એને ભોગ ધરવાના, આ બિલકુલ બિનજરૂરી છે. એ કોઈ એવો દેવતા નથી કે આપણી ઉપર ઉપકાર કરતો હોય. આપણી રોજી રોટી જે હોય એ જે આપતા હોય, આપણા ઈષ્ટદેવ હોઈ શકે, નથી આપણો કોઈ દેશ, નથી આપણું કોઈ શહેર, નથી કોઈ આપણું ગામ, નથી આપણું કોઈ ઘર. આ વનો, આ પર્વતો એ આપણું નિવાસ સ્થાન છે, આ ગૌ માતાઓ અને આ ખેતરો, આ બધું આપણું પોતાનું આજીવિકાનું સાધન છે, એની પૂજા થવી જોઈએ. શા માટે ઇન્દ્રની કે ન જણાતા ન દેખાતા ઇન્દ્રની આપણે પૂજા કરવી જોઈએ? આવો ક્રાંતિકારી દ્રષ્ટિકોણ આજથી 5,500 વર્ષ પૂર્વે દેખાડનાર શ્રી કૃષ્ણ છે. આટલો તમે જુઓ કે જે માણસ પર્યાવરણની કિંમત સમજે છે, પર્યાવરણ એ સતી પ્રકૃતિ છે અને પ્રકૃતિ એ જ ઋત છે. તમે જુઓ શંકરાચાર્ય પંચાયતનની પૂજાનો આદર શું કામ મૂક્યો આપણી પ્રજા પાસે? શંકરાચાર્ય 8મી સદીમાં આવ્યા એ પહેલા તમે જોયું હશે કે કંકર એટલા શંકર આપણા દેશમાં. નાગ જુઓ તો નાગ દેવતા, પથ્થર જુઓ તો પથ્થર દેવતા, વૃક્ષ જુઓ તો વૃક્ષ દેવ, બધાને આપણે પૂજન અર્ચન કરતા હતા. એણે જોયું કે આ તો પાડી હોડી માન્યતાઓ અમારા આજની પ્રજા છે. એમણે સમજાવ્યું કે આપણા 5 મહાભૂતો છે એનું પૂજન હોય ને એના જ દેવો હોય. પૃથ્વીના દેવતા ગણપતિ છે અને ગણપતિનું પૂજન થવું જોઈએ, અને ગણપતિની સાધના એ કર્મ સાધના છે. જલના દેવતા વિષ્ણુ છે અને વિષ્ણુની સાધના એ ભક્તિ સાધના છે. અગ્નિના દેવતા સૂર્યદેવ આદિત્ય નારાયણ છે, એની સાધના એટલે જ્ઞાન સાધના છે. વાયુના કોઈ દેવ નથી, એની દેવી છે ભગવતી ચિતિ પરાંબિકા, અને એની સાધના એટલે યોગ સાધના છે. અને આકાશના દેવતા ભગવાન શિવ છે, જે નિશબ્દના શબ્દના પોતે ઉપાસક છે અને અસંગતાના જે ઉપાસક છે એની સાધના થવી જોઈએ. શિવ ભગવાનની સાધના એટલે નૈષ્કર્મ્યની સાધના. આજે લોકોને એ ખબર નથી, ગણપતિ ઉત્સવ આપણે મોટા મોટા ઉજવીએ છીએ, પણ શા માટે ગણપતિનું આટલું બધું મહત્વ કરીએ છીએ? એ નિર્વિઘ્ન દેવતા છે, આપણું કામ છે નિર્વિઘ્ન પાર પડે, આપણને કોઈ મુશ્કેલી ન પડે, સુખ કરતા દુઃખ કરતા વગેરે વગેરે આપણે બધું બોલીએ. ગણના દેવતા છે, ગણનો અર્થ છે જૂથ, ગણનો અર્થ છે સમૂહ, એ સમૂહના દેવતા છે અને કર્મના દેવતા છે. અને ઈસોપની સદથી માંડી ભગવદ્ ગીતા સુધી એક વાત સતત આપણને આપણા પૂર્વજોએ ગાંઠે બંધાવી છે, અને તે એ છે કે મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકતો નથી. અને ઈસોપનિષદ કહે છે તેમ કર્મ કરતા કરતા માણસે પોતાનું યથાયોગ્ય કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવું જોઈએ. અને એટલે જ કૃષ્ણ સમજાવે છે આ પિતાને કે કર્મને કારણે આપણો જન્મ આ દિશામાં થયો છે. ઇન્દ્ર કોઈ દેવ નથી, એ કંઈ રીજે કે અરીજે એ કંઈ આપણે ચિંતા કરવાની હોતી નથી. આપણે આપણા આ જે સાક્ષાત દેવો છે, જે આપણા 5 મહાભૂતો છે, આ પૃથ્વી, આ જળ, આ વાયુ, આ અગ્નિ, આ આકાશ, એનું પૂજન કરવાનું હોય, અને આપણે એ જ કરીશું. આ ક્રાંતિકારી દ્રષ્ટિકોણની પાસે છે. અને એથી આગળ વધીને તમે જોશો તો તમને તરત જ ખ્યાલ આવશે કે મહાભારતમાં તો છેક બહુ જ મોટા દાખલ થાય છે કૃષ્ણ. ઘણા લેખ ક્યારે દ્રૌપદી સ્વયંવર રચાય છે ત્યારે પહેલી વાર મહાભારતમાં કૃષ્ણ છે દાખલ થાય છે. ઉંમર કેટલી છે એ વખતે? 85 વર્ષની ઉંમર છે કૃષ્ણ એ વખતે. પહેલી વાર મહાભારતમાં કૃષ્ણ દેખા દે છે. બાળ લીલાઓ બધી ભાગવતમાં છે. ભાગવતના કૃષ્ણ લીલા પુરુષ છે, પણ મહાભારતના કૃષ્ણ પ્રાજ્ઞ પુરુષ છે. પાકટ પોક્ત પરિપક્વ થયેલા, મેચ્યોર થયેલા એવા કૃષ્ણ છે. શુકામ આવ્યા છે? અજ્ઞાતવાસમાં રહેલા પાંડવો આમાં આવ્યા હોવા જોઈએ,
અને એને દ્રૌપદી વરવી જોઈએ કારણ કે જે અધર્મનું રાજ છે તે આ કુરુ વંશ ફેલાવી રહ્યો હતો એની સામે આ ધાર્મિક હોવાને કારણે જે રીતે પાછા પડતા હતા એ પાંડવોની સહાય થાય એને મોટી મદદ મળે દ્રુપદ સેના મળે દ્રૌપદીનો આખો પરિવાર એની સાથે સંકળાય હું તો સંબંધથી એને સર્પણથી એની સાથે જોડાયેલો છું પણ એની સાથે આવી મહાસત્તાઓ જોડાઈને આપણે આ ધર્મને ઉચ્છેદ કરી શકીએ એટલા માટે થઈને બધાની નજર દ્રૌપદી તરફ છે ત્યારે કૃષ્ણની નજર અર્જુનને શોધે છે બહુ માર્મિક દ્રશ્ય મહાભારત તમે જોશો ત્યારે અને એને ખાતરી થાય છે બ્રાહ્મણ વેશે અર્જુન આવે છે ત્યારે અને કૃષ્ણ સૌથી પહેલી પ્રાર્થના કરે છે કે અર્જુન જ આમાં વિજેતા થાય અને અર્જુનને જ્યારે વરમાળા થાય છે ઘરે લઈ જાય છે અને કંઈક લઈને અમે આવ્યા છીએ એવું યુધિષ્ઠિર બહારથી બોલે છે અને કુંતી અંતરથી કહી દે કે પાંચેય ભાઈઓ વેચીને લઈ લેજો તો આ તો કોઈ વસ્તુ નહોતી કોઈ પદાર્થ નહોતો કે પાંચેય ભાઈઓને વેચીને આપે પણ એની પાછળ એક દીર્ઘદૃષ્ટિ છે અને એ દીર્ઘદૃષ્ટિ એ છે કે પાંચે પાંચ મહાબલી યુધિષ્ઠિર પાસે ધર્મનું બળ છે ભીમ પાસે શરીરનું બળ છે યુધિષ્ઠિરની પાસે અરે અર્જુનની પાસે શસ્ત્રનું બળ છે નકુલ અને સદેવની પાસે જ્ઞાનનું બળ છે અને પેલાની પાસે છે તે જીવનનું આપણું વાસ્તવિકતાનું બળ છે આ બધા બળ છે એ એકબીજાનું માથું ભાંગે એવા છે એ બધાને જો એક મુઠ્ઠી રૂપે બાંધી રાખવા હોય તો દ્રૌપદી જોશે આ બધા અંદર અંદર એ લડી ભણી ન હોય મુઠ્ઠી વાળવી હોય તો બધી આંગળીઓ કર્યા પછી એની ઉપર અંગૂઠાની જરૂર છે એક સૂત્ર એને બાંધી રાખીને મક્કમ મુઠ્ઠી બને અને એટલે સૌથી પહેલા આગળ જઈને બલરામને લઈને સાષ્ટાંગ દંડવત યુધિષ્ઠિરના ચરણોમાં કરે છે હે ધર્મદેવ હું મધુસૂદન આપના ચરણોમાં વંદન કરું છું અને પછી આખો પ્રશ્ન જ્યારે ચર્ચાયો કરે રે આ તો એક સ્ત્રીને પરણીને લાવ્યો છે જીતીને લાવ્યો છે અને મેં તો કહી દીધું પાંચને કેવી રીતે વેચાય તો એનો તોડ જે રીતે કઢાવ્યો એને યુધિષ્ઠિરની પાસે અને જે રીતે પાંચેયની પત્ની એને બનાવીની પાછળ પડીને આ દીર્ઘદૃષ્ટિ હતી એની સમજ હતી કે પરસ્પર આ ભાઈઓ વિખૂટા ન પડી જાય એક સૂત્રે બંધાયેલા રહે એટલા માટે થઈને એક સૂત્ર રૂપે દ્રૌપદીનો પાંચેય ભાઈઓની પત્ની રૂપે સ્વીકાર કરવો એ દૃષ્ટિ એની પાસે હતી દ્રુપદ માનતા નથી દ્રૌપદીના પિતા ત્યારે એને કન્વિન્સ કરવાનું કામ પણ કૃષ્ણ કરે છે કોને શરણે જાય છે સૌથી પ્રથમ ધર્મને શરણે જઈને ત્રણ સ્પર્શ કરીને કૃષ્ણ ઉભા રહે છે હે ધર્મ દેવતા હું મધુસૂદન હું તમારો ફૈબાનો દીકરો તમે આપણે પરસ્પર મામા ફૈના ભાઈઓ હું તમારી મદદે આવ્યો છું અને હંમેશા તમારી સેવામાં ઉપસ્થિત રહીશ યુધિષ્ઠિર ઉંમરમાં એનાથી મોટા છે અને હંમેશા માન આપીશ યુધિષ્ઠિરનો કોઈ શબ્દ કૃષ્ણ ક્યારેય ઉથાપ્યો નથી અને ત્યારથી અમે નક્કી કર્યું છે કે પાંડવોના પક્ષે રહેવું તમે જુઓ યુદ્ધમાં નિશસ્ત્ર રહેવાની એણે પ્રતિજ્ઞા લીધી છે પણ નિષ્પક્ષ રહેવાની પ્રતિજ્ઞા લીધી નથી પક્ષ તો ખુલ્લેઆમ પાંડવોનો લીધો છે અને એટલા માટે લીધો છે કે પાંડવોના પક્ષે ધર્મ છે પાંડવોના પક્ષે ધર્મ છે કૌરવના પક્ષે અધર્મ છે અને એ આ લોકોનો જે કંઈ અધિકાર છે એને છીનવીને બેઠા છે એ વખતનું જે કંઈ બંધારણ છે મુજબ શારીરિક ખોળખાપડવાળો કોઈ રાજપુત્ર છે મોટો હોય તો પણ જ્યેષ્ઠ હોય તો પણ રાજગાદીએ બેસી ન શકે રાજા ન થઈ શકે ધૃતરાષ્ટ્ર મોટા હોવાને કારણે અંધ હોવાને કારણે ગાદી ઉપર ન બેસી શક્યા એ વખતના બંધારણને કારણે અને એને બદલે નાના ભાઈ પાંડુને ગાદી આપી પાંડુ માત્ર હવાફેર માટે ગયો ત્યારે એક ટ્રસ્ટી તરીકે એને સોંપીને ગયો તો હું હવાફેર કરીને પાછો આવું ત્યાં સુધી તમે આ રાજશાસન મારા વતી સંભાળો એ ટ્રસ્ટી મટીને માલિક બનવાની વિચારણા કરવા માંડ્યો ને એનો દીકરો યુધિષ્ઠિર યુવરાજ હોવા છતાં અને પાંચેય પુત્રોને પાંડુના અવસાન પછી લઈને કુંતી પાછી આવી ગઈ છે અને એનો હક છે એ પાછો નથી આપતા ત્યારે કૃષ્ણનો સૌથી પહેલો સવાલ એ છે કે કોઈનું ધન લૂંટી લેવામાં આવે કોઈની મિલકત પચાવી પાડવામાં આવે તો એ ચોર લૂંટાડું ને ધાડ પાડવું આપણે કહીએ છીએ તો દુર્યોધન અને ધૃતરાષ્ટ્ર એનાથી ક્યાં જુદા છે એ પણ એવા જ લૂંટારા છે એ પણ એવા જ સઠ છે અને આ બરદાસ્ત ન કરી શકાય આમાં અધર્મ રચાઈ રહ્યો છે એ લોકોને એના ભાગની જે સત્તા છે એ લોકોને એના ભાગની જે સંપત્તિ છે જે વૈભવ છે એ મળવા જોઈએ અને એ જ્યારે નથી આપતા અને એની આખરી કસોટી કરે છે ત્યારે એકમાત્ર પ્રસંગ સિવાય દરેક વખતે કૃષ્ણની મદદ મારે છે ખાલી દ્યુત રમવાનું જે નિમંત્રણ યુધિષ્ઠિર પાછું ન ઠેલી શક્યા કે ક્ષત્રિયો છે તે સામે જ્યારે આવો પ્રસ્તાવ આવે ત્યારે પીછેહટ કરે એ ચાલે નહીં અને એટલે પોતાને જુગાર રમતા આવડતું નથી અને છતાંય આવો પ્રસ્તાવ એને સ્વીકારી લીધો એ એક જ વખત કૃષ્ણ એની સહાયમાં હતી પણ પછી વનવાસ પહેલો અને વનવાસ અજ્ઞાતવાસ બીજો
हर क्षणे पांडवों की साथेनी सेवा में कृष्ण उपस्थित रहा है अने हर क्षण हमने मार्गदर्शन आप्यु छे क्यां ये खरोच पण ना आवे पांडवों ने एनी हित चिंता हमने करी छे सो मच सो क्या हर्ष सूर्य हमने करी हमने नीति केडी बधे स्पष्ट छे तमे जुओ शू कहे छे बधाने एम लागे छे कि कृष्ण छे ते युद्धना विरोधी हता कृष्ण शांतिना चाहक हता ए वात साची छे कृष्ण धर्म स्थापवा मांगता ते एवा धर्म गोपता हता ए वात पण साची छे પણ આ યુદ્ધ થાય એ માટે તો એક પ્રતિજ્ઞા હતા પ્રતિજ્ઞાબદ્ધ હતા નાનકડો પ્રસંગ આવે છે મહાભારતમાં લોકો ચૂકી જાય છે કયો પ્રસંગ આવે છે પાંડવોને જ્યારે વનવાસ આપ્યો ત્યારે પાંડવોના જે ગુરુ હતા ધૌમ્ય ઋષિ એને પણ થયું કે મારાથી પણ હવે નગરમાં રહેવાય નહીં એટલે એ પણ વનમાં ગયા અને વનવાસીને આદિવાસી બાળકોને ત્યાં ભણાવવા લાગ્યા કૃષ્ણ એને ત્યાં પધારે છે ત્યારે ધૌમ્ય ઋષિ સિદ્ધો અને માર્મી કડિયાળો સવાલ પૂછે છે હે હે યાદવ શ્રેષ્ઠ કૃષ્ણ તમે હો અને આવું મહાભારત જેવું એક આંતર વિગ્રહ જેવું મોટું યુદ્ધ થાય અને આટલી જાનમાલ મિલકતની ખુવારી થાય તમે ધારો કે આ યુદ્ધને અટકાવી શકો તમને નથી લાગતું કે આ યુદ્ધ ન થવું જોઈએ આ ટળવું જોઈએ અને ત્યારે કૃષ્ણનો ઉત્તર તમે સાંભળો ધ્યાનથી સાંભળજો કૃષ્ણ કહે છે કે આ યુદ્ધ થવું જોઈએ હું માનું છું કે આ યુદ્ધ થવું જોઈએ એટલા માટે થવું જોઈએ કે એના નિમિત્ત તમે છો વીજળી પડી છે ધૌમ્ય ઋષિ પર મેં હું કેવી રીતે નિમિત્ત છું તો કે જે તમે પાંડવોના ગુરુ છો અને તમે પાંડવોને ભણાવ્યું છે અને શીખડાવ્યું છે કે બળ સત્યાશ્રિત છે બળ સત્યાશ્રિત છે કૌરવના ગુરુ કણિકે એમને શીખડાવ્યું છે સત્ય બળાશ્રિત છે કૌરવ અધર્મ આચરી રહ્યા છે કારણ કે એને ઊંધો પાઠ ભણાવ્યો છે તમારા બે ગુરુની જે જીવન દ્રષ્ટિ છે એ સામસામે અત્યારે ટકરાઈ રહી છે અને માટે યુદ્ધ થવા તો પણ સંતોષ નથી થતો ધૌમ્યને અને ત્યારે એ કહે છે કે એટલું સમજો મારે આટલું સ્પષ્ટ તમને કેવું પડે ગુરુદેવ મને નવાઈ લાગે છે એ કહે છે કે પાંચાળીનું ચિરહરણ થયું એનો અર્થ શું છે પાંચાળી એટલે પ્રજા જે શાસનની અંદર પોતાની પ્રજાની બેન દીકરીઓ એના સ્વીમ અને સમાનની રક્ષા જો કોઈ શાસક ન કરી શકતો હોય તેને રાજગાદી ઉપર એક પળ માટે બેસવાનો પણ અધિકાર નથી એ સ્ત્રીનું પ્રત્યાખ્યાન કરવું એની અવમાનના કરવી એના ચીર ખેંચવા નિર્લજ્જ બનીને એની સાથે આવો દુર્વ્યવહાર કરવો એ રાજ સત્તાને એક ક્ષણને માટે પણ રાજગાદી પર બેસવાનો અધિકાર નથી માટે હું ઈચ્છું છું કે લોકોની રાજગાદી જવી જોઈએ અને પદભ્રષ્ટ કરવા જોઈએ માટે યુદ્ધ કરવું જોઈએ તમે જો કેટલા ક્લિયર છે એની નીતિમાં કેટલા બધા ક્લિયર છે અને છતાંય કૌરવોને નથી ચાહતા એમ નથી મનુષ્ય માત્ર માટે એના હૃદયમાં પ્રેમ છે વેવાય છે કૌરવો એના વેવાય છે અને માગવા આવ્યો છે દુર્યોધન એની પાસે અને ત્યારે એને પાછો નથી વાળતા એને કોઈ સંજોગોમાં પાછો વાળતા નથી ને એને પણ છે કે છે પોતાની નારાયણની સેના આખી ઓફર કરી દે છે એને ખાલી હાથે પાછો નથી ફેરતા બીજી બાજુ અર્જુને પોતાને માગી લીધા ને એને ખબર છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે ને જ્યાં ધર્મ છે ત્યાં જય છે આખા મહાભારતમાં પડઘાપુર એટલું એવું જો કોઈ વાક્ય હોય તો એ વાક્ય આ છે કે જ્યાં કૃષ્ણ છે ત્યાં ધર્મ છે અને જ્યાં ધર્મ છે ત્યાં હંમેશા જય છે તો કૃષ્ણ અને જય કૃષ્ણ અને સત્યની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી એ વાત બહુ અગત્યની છે હવે તમે જુઓ કે એના માટે થઈને જ્યારે પહેલી સભા પાંડવોની મળી છે ત્યારે આપણે યુદ્ધ કરી લઈએ એવી વાત વિચારણા ચાલે છે ત્યારે કૃષ્ણ કહે છે કે તમે ઉતાવળિયો નિર્ણય કરી રહ્યા છો સંભવ છે કે કૌરવો તમારો અધિકાર આપવા માટે તૈયાર થઈ જાય આપણે ક્યાં એની સાથે ચર્ચા કરી છે આપણે ક્યાં એની સાથે વિચાર વિમર્શ કર્યો છે તમે આમ એકતરફી નિર્ણય કરી લો યોગ્ય નથી તો કે પણ કોણ કરવા જાય બધાએ એને સમજાવ્યો છે છતાંય માનતો નથી બહુ જ અભિમાની અને ઘમંડી થઈ ગયો છે એની મહત્વકાંક્ષા છે કે આકાશને આંબે તો એ પૂરી થતી નથી એનું પિતા એને કશું કહી શકતો નથી વિદુર સમજાવીશ નથી વિશ્વ સમજાવીશ નથી દ્રોણ કે કૃપાચાર્ય સમજાવી શકતા કોનું સાંભળવાનું છે ત્યારે કે છે એવું નહીં આપણે ન્યાય ખાતર પણ એક તક તો એને આપવી જોઈએ અને હું વિષ્ટિ કરવા જઈશ તમે જુઓ કે જાણે છે કે વિષ્ટિ સફળ નથી થવાની કોઈ સંજોગોમાં વિષ્ટિ સફળ નથી થવાની દુર્યોધન એ મન્યુનું વૃક્ષ છે આરંભમાં જે રૂપક આપીને બતાવી દીધું છે યુધિષ્ઠિર ધર્મનું વૃક્ષ છે અને અભિમાનનું ગર્વનું ઘમંડનું જે છે વૃક્ષ છે તે દુર્યોધન છે એની બાજુમાં દુશાસન છે શકુની છે કર્ણ છે કોઈ સંજોગોમાં નથી માનવા એને ખબર છે અને છતાંય 4-5 કારણો લઈને સંધિ કરવા જાય છે
युधिष्ठिर ढीला पड़ी जाए छे सभा मळे छे चर्चा विचार ना थाय छे त्यारे सौथी पहेली वात करे छे के जुओ ने भाईओ भाईनो અંગત સંબંધીનું લોહી રડાશે ને એવું રાજ્ય મેળવીને શું કરવું છે તમે કઈ એવું કરો કે યુદ્ધ ન થાય મને તો લાગે છે કે યુદ્ધ ન કરવું જોઈએ ભીમ જેવો ભીમ પણ ઢીલો પડીને કહે છે કે જોજો આ મહાવિનાશક થશે આ અંતરવિગ્રહ જેવું હશે મારી આપને વિનંતી છે કે યુદ્ધને ન જ ખાડી શકાય તો છેવટે કહેજો કે 5 ગામ આપે ભીમ પોચકામ કહે છે અર્જુન પોચકામ કહે છે કેવળ સહદેવ નકુલ પણ ના પાડે છે કેવળ સહદેવ જે ભવિષ્ય વેતા છે એને ખબર છે શું થવાનું છે શું નથી થવાનું ત્રિકાળ જ્ઞાની એ યુદ્ધની તરફેણ કરે છે એ તમે વિષય કરવા જાવ એની પણ તરફેણ કરે છે દ્રૌપદી પોતાના છૂટા મૂકેલા કેસ બતાવે છે કે જે આ કેસને પકડી ખેંચીને મને ભરી સભામાં એક વર્ષા હતા અને રજસ્વલા હોવા છતાં ખેંચી ગયા અને મારી સાથે જે દુર્વ્યવહાર કર્યો ત્યારથી મેં વેણી નથી બાંધી ચારથી આ ચોટલો નથી ગયો તમે યાદ રાખજો કોની પુત્રી હું કોની પુત્ર વધુ કોની પત્ની અને સખા તમે પણ આ જગતમાં જીવિત હતા અને છતાંય મારે આ દ્રશ્ય જોવું પડ્યું મારે આ પ્રસંગમાંથી પસાર થવું પડ્યું હું બીજું આપને કંઈ કહેતી નથી મારા દીર્ઘકાળ કેસને છૂટા મૂકે છે ને યાદ રાખજો જ્યારે સંધિ કરવા હું ઈચ્છું છું કે જાઓ અને માતા કુંતા પાસે જાય છે ત્યારે કુંતા કહે છે કે હું પણ આપને કહું છું કે સંધિ કરવા જાઓ ને યુદ્ધ ચાલે કરવું પડે તો કરો એક સ્ત્રી સાથે જે દુર્વ્યવહાર કર્યો છે એ સ્ત્રી સાથેનો દુર્વ્યવહાર કોઈ સંજોગોમાં કોઈ શાસક દ્વારા ન થવો જોઈએ પાંચાલીનો અર્થ જ પ્રજા છે જો કોઈ શાસક પોતાના શાસન જ્યાં ચાલી રહ્યું છે પોતાનું ત્યાંની બેન દીકરીઓની આબરૂની અને લજ્જાની જો રક્ષા ન કરી શકે તેને ગાદી પર ટકવાનો કોઈ અધિકાર ન હોઈ શકે તેને અવશ્ય યુદ્ધ નિર્માણ કરવું પડે તો કરો પણ એ પૂર્વે શું કરે છે કૃષ્ણ તમે જુઓ ના છૂટકે ખાંડવ વન નામનું જંગલ આવ્યું છે ભાગરૂપે એ ખાંડવ વન બિલકુલ જંગલ છે કૃષ્ણ કેટલી મોટી સહાય કરે છે આખું ખાંડવ વન બારે છે આખું ખાંડવ વન છે ઉપર ખાબર છે અને સમથળ કરે છે અને એમાં જે જે જીવોને બચાવવા જોઈએ જીવોને બચાવે છે અગ્નિ દેવ તુષ્ટ થઈ ગયા કે આટલા વર્ષો પછી આટલી સદીઓ પછી મને આટલો ખોરાક મળ્યો હું બહુ પ્રસન્ન છું માગો ત્યારે માગતા આવડવું જોઈએ કૃષ્ણ શું માગે છે તમે જો કૃષ્ણ ઉપર પ્રસન્ન થયેલા અગ્નિ દેવ કહે છે માગો તમને વરદાન આપું ત્યારે કૃષ્ણ માગે છે કે જો આપ વરદાન માગવા આપવા માંગતા છો તો આપની પાસે મારી એક જ વિનંતી છે કે પૃથુ સાથે મારી સદૈવ શાશ્વત પ્રીતિ રહો પૃથા બે અર્થો છે પૃથા એટલે બીજું નામ કુંતીનું પૃથા એટલે જાડી શરીરે જે જાડી હોય એટલે પૃથા કહેવાય સંસ્કૃતમાં બીજું નામ એનું પૃથા પૃથા પુત્ર એટલે અર્જુન અર્જુન સાથે મારી શાશ્વત પ્રીતિ હોય એક અર્થ હતો અને બીજો અર્થ હતો પૃથાનો અર્થ છે પૃથ્વી પૃથ્વી પુત્ર એટલે મનુષ્ય માત્ર સાથે મારી શાશ્વત પ્રીતિ હોય આ કૃષ્ણ છે જેને મનુષ્ય માત્રની સાથે શાશ્વત પ્રીતિ છે તે વરદાન રૂપે માગી લેવી છે માગતા એને આવું ગયું છે એ કૃષ્ણ આ યુદ્ધને માટે ભૂમિકા તૈયાર કરવી છે એટલે બચી ગયેલો મૈદાનવ છે એની પાસે મૈદાનવ કહે છે કે મને કંઈ કામ સોંપો તમારા માટે કશું કરવા માંગુ છું અને ત્યારે એને કહે છે જગતમાં જેનો જોટો ન જડે એવી કોઈ મય સભાનું નિર્માણ કર તું બહુ મોટો સ્થપતિ છે તું માયાવી છો એક એવા સભા સ્થળનું તું સર્જન કર અને જે મય સભાનું રચના થઈ છે દરબાર જે રચાયો બડી બડીને દુર્યોધન અને કૌરવની શી હાલત થયાની તમે કલ્પના કરી શકો છો એક એ પ્રસંગ એમને કુરુક્ષેત્રનું યુદ્ધ આરંભાય એટલા માટે થઈને ઊભો કરી લીધો અને બીજો પ્રસંગ એમણે એની સાથે સાથે ઊભો કરી લીધો તે કયો ઊભો કરી લીધો નાનકડી વાત જે મહાભારતમાં લોકો બધા ટાંકે છે એ વાત સાચી નથી મહાભારતમાં એવું ક્યાંય નથી આવતું એવી રચના કરી હતી મેલની કે જ્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય ને સ્થળ હોય ત્યાં જળ દેખાય બધાને લોતર્યા છે કૌરવો બધા આવ્યા છે અને અહીં તો પાણી લાગે છે એમ કરીને વસ્ત્રો ઊંચા કરીને જાય તો ત્યાં જમીન હોય અને જ્યાં જમીન દેખાતી હોય ત્યાં જળ હોય અને ઉપર બેઠી બેઠી દ્રૌપદી હસી પડાય આંધળાનો તો આંધળા જ હોય ને એવું બોલી એને કારણે મહાભારત રચાયું આવું કોઈ વાક્ય મહાભારતમાં આવતું નથી દ્રૌપદી એ વખતે ગેરહાજર છે હાજર પણ નથી હા દાસીઓ હસી છે આવી ઘટના જોઈને જે આજુબાજુ દાસીઓ હતી એ હસી છે પણ ભગવાને આ ખેલ રચીને બીજું એક કારણ ઉભું કર્યું કે એમની પાસે રાજસૂય યજ્ઞ કરાયો
राजसु यज्ञ એટલે એવો મોટો યજ્ઞ કે જેની અંદર આટલી લખલૂટ સંપત્તિ જોઈ, એની અંદર આટલું સૌર્ય જોઈ, આટલું વીર્ય જોઈ, આટલી તાકાત જોઈ, આટલી સહુર જોઈ, આખા દેશમાંથી હિમાલયમાંથી પણ એ લોકો કેટલું બધું લઈ આવ્યા છે. અને એ રાજસૂય યજ્ઞ વખતે આ જોઈને, આ આખો ઠાઠમાઠ, આ દબદબો, આ જોઈને કૌરવોનું લોહી ઉકળી ઉઠે એવું કામ જાણી લઈને કૃષ્ણ, એને ખબર છે કે ક્યાં દુર્યોધનની દુઃખતી રગ છે, એ આનો કાટો કાઢી નાખવા માંગે છે. ભીમને મારી નાખવા માટે 20 પ્રયોગ કર્યો છે, જે વાળી ખીર ખવડાવી છે, લાક્ષાગૃહમાં જીવતા વાળી નાખવાનો પ્રયત્ન કર્યો છે, યુદ્ધમાં કપટ કરીને, અરે જુગતમાં કપટ કરીને હરાવ્યા છે, બીજી વખત અજ્ઞાતવાસમાં મોકલ્યા છે ને, તમે અજ્ઞાતવાસમાં છતાં થઈ ગયા એમ કરીને એની સાથે અન્યાય કરવાનો પ્રયત્ન કર્યો છે, થાય એટલું બધું જ કર્યું છે, ભાઈઓમાં આવી ફૂટ પડવાના પ્રયત્નો કર્યા છે. એટલે આપણે નીતિની વાત કરીએ છીએ ને, ત્યારે નિખિલભાઈએ સરસ રીતે આરંભમાં વાત કરી હતી કે માણસ જીવનમાં સફળ થવા માટે સામ, દામ, દંડ અને ભેદ ચાર પ્રકારની નીતિનો ઉપયોગ કરે. જેને જીવનમાં સફળ થવું છે તે, પણ જેને જીવનને સાર્થક કરવું છે ને, આ ઉપરાંત પણ બીજું કરે, એની નીતિઓ આ ઉપરાંતની પણ હોય. સામ, દામ, દંડ, ભેદ આપણે શું કામ કરીએ છીએ? જીવનમાં સફળ થાય એટલા માટે. કોકને મારીને, કોક ઉપર વિજય મેળવીને પણ આપણે થોડાક સફળ થઈ શકીએ, પણ કોકના દિલમાં વસવા માટે આપણે ન હોઈએ ત્યારે પણ આપણે લોકોને જગત સ્મર્યા કરે એવું જો કરવું હોય તો પ્રેમની બેંક બેલેન્સ જોઈએ, લાગણીની બેંક બેલેન્સ જોઈએ. એ કૃષ્ણે ઊભી કરી છે. હજારો વર્ષ થઈ ગયા, તમે જુઓ કે એવો કોઈ ભગવાનનો અવતાર નથી કે દિવસે દિવસે વધારે લોકપ્રિય થતો જતો હોય આખી દુનિયા, આખી દુનિયામાં. જેણે આવી ટાવરિંગ પર્સનાલિટી, ઉન્નત મિનાર જેવી, કેટલા લોકોને માર્યા, કંસને મારીને એના પિતા ઉગ્રસનને ગાદી આપી, જરાસંઘને મારીને એના પુત્રને ગાદી આપી, ક્યાંય પોતે ગાદીપતિ થઈને બેસી નથી ગયા. જે માણસે આટલા યુદ્ધ જીત્યા પછી કોઈ રાજસિંહાસન ઉપર પોતે સ્થિર નથી થયા અને પ્રજાના હૃદયના સિંહાસન ઉપરથી ક્યારેય ઉતર્યા નથી, આ કૃષ્ણની તાકાત. કૃષ્ણના નીતિની જે સફળતા છે આ છે. અને એટલે તમે જુઓ કે આજે કૃષ્ણ કોન્શિયસનેસ રૂપે, એક કોસ્મિક કોન્શિયસનેસ રૂપે આખું જગત કૃષ્ણને માને છે. આખું યુરોપ જે ભૌતિકતાથી થાકી ગયા છે, ગળે આવી ગયા છે, વાજ થઈ ગયા છે, ઓછા એને હોવાઈ ગયા છે, એવા જે લોકો છે આજે માથું મુંડાવી હરે રામ હરે કૃષ્ણ કરતા કરતા 84 કોષની લીલી પરિક્રમા કરવા ભારત આવે છે. મારી પાસે હમણાં પુસ્તક આવ્યું છે કે અમેરિકન દંપતીને નવાઈ લાગી કે એવું શું હશે કે આટલા કઠિન વ્રતો લઈને, ન નખ કપાય, ન નવાય સાબુથી ટેન્ટમાં રહેવાનું, ઉઘાડા પગે 84 કોષની જાત્રા કરવાની, દાઢી કરવાની નહીં, આવા બધા કડક નિયમો પાસે શું કામ 84 કોષની? અત્યારે ભગવાન બેઠા હશે કે અહીંયા લીલી પરિક્રમા કરવા જાય 84 કોષમાં, તો ચાલો આપણે જઈને જોઈએ. એ દંપતી 84 કોષની લીલી પરિક્રમા કરવા આવ્યું અને એને જોયું કે કૃષ્ણ તો ઠીક, કૃષ્ણની ચેતના આજે પ્રજામાં એટલી બધી જીવિત છે, હર ક્ષણે જ્યાં જુઓ ત્યાં જાણે કે કૃષ્ણ સાથે લોકો વાત કરી શકે છે. કૃષ્ણની ચેતનાના વાઇબ્રેશન એટલા બધા અનુભવ્યા કે એને અઠ્ઠે દ્વારકા કરી નાખ્યું, હવે મારે મારા દેશમાં પાછું જવું નથી. એ દંપતીએ પુસ્તક લખ્યું, એને આખું પુસ્તક લખ્યું લીલી પરિક્રમા અને 84 કોષની પરિક્રમા વિશે. આ કૃષ્ણ છે. તમે આજે પણ જાઓ ને, વ્રજમાં જાઓ ને, તો બે જણા વચ્ચે વાંધો પડે ને, કંઈ બોલાચાલી થાય ને, તો એ સમ ન આપે, સોગન ના આપે એને, ભૈયા એ કૃષ્ણ કો અચ્છા નહીં લગેગા, એ જે વાત મૂકે આટલી કૃષ્ણની વચ્ચે, ભૈયા એ કૃષ્ણ કો ઠીક નહીં લાગે, ખલાસ. કૃષ્ણની આણ આવી એટલે વાત પૂરી થઈ ગઈ, બધો ઝઘડો સમાપ્ત થઈ જાય. આજની તારીખે પણ વ્રજમાં તમે જોશો તો રાધે રાધે કરતા જે રીતે લોકો અત્યંત આવા સમર્પિત થઈ ગયા છે, એની પાછળનું કારણ આ છે, કણ કણમાં એની ચેતના આજે પણ જીવે છે. અને પછી જ્યારે વિષ્ટિ કરવા ગયા છે ત્યારે 4-5 કારણો છે. સૌથી પહેલું દેખીતું કારણ તો એ આપે છે કે લોકાનું વાદ ન આવે આપણા માટે થઈને, કે કૃષ્ણ બેઠા હતા, પાંડવોના સલાહકાર હતા, માર્ગદર્શક હતા, આવડું મોટું વ્યક્તિત્વ હતું, એણે શાંતિ માટેના પ્રયત્નો ન કર્યા, યુદ્ધ ખડવા માટેના પ્રયત્નો ન કર્યા, આપણી ઉપર કોઈ એવું આડ ના આવે, નિંદા કોઈ ન કરે, ટીકા ન કરે, એટલા માટે પણ જવું જોઈએ, હું જઈ આવું. આ ઉપર છલ્લું સપાટી ઉપરનું કારણ છે. ખરું કારણ એનું બીજું છે. અને બીજું કારણ એનું વિષ્ટિનું જે છે તે એ છે કે વિષ્ટિ કરવા સાક્ષાત પોતે જશે ત્યારે જે વાત દુર્યોધન અને દુશાસન ને શકુની અને કર્ણ નથી સમજી શક્યા, પોતાના પૂર્વજો ને વડીલો ભીષ્મની, દ્રોણની, કૃપાચાર્યની, વિદુરની,
એ પણ હતપ્રભ થશે. ત્રીજું કારણ એ છે કે પોતાને જ મોટા ભાઈ બલરામ કૌરવના પક્ષમાં છે. દુર્યોધન ઉપર એને વિશેષ પ્રીતિ છે, દુર્યોધનનો પ્રિય શિષ્ય છે. બલરામને કૌરવથી અને દુર્યોધનથી જુદા કરવા માટે થઈને દેખાવ કરી શકાય, ખબર છે કે માનવાનો નથી અને આવી ઉદ્ધતા કરવાનો છે. તો બલરામ અને એના પક્ષમાં જેની સહાનુભૂતિ હતી એવા પોતાના પક્ષના યાદવો એને પણ પ્રતીતિ થઈ જાય કે કૃષ્ણે કર્યું છે સાચું છે. ત્રીજું કારણ ઉસંધીમાં જવા માટે થઈ. અને ચોથું કારણ એ હતું કે ભરી સભામાં જ્યારે એ પોતે પ્રવચન આપે ત્યારે વિરાટ વિશ્વરૂપ દેખાડી અને એ લોકોને પહેલેથી જ ખતમ કરી નાખે, માણસનું મોરલ તોડી નાખે. આજે માણસ પોતે ખુમારી સાથે, ખુદારી સાથે, બળ અને અભિમાન સાથે જીવતો હોય છે સરે કારણે, જ્યાં સુધી એનું મોરલ જીવન હોય ત્યાં સુધી. પણ તમે એને મોરલી જ્યારે હતપ્રભ કરી નાખો એટલે ત્યાં ગયા છે અને જે વિરાટ રૂપ દેખાડ્યું છે, જે ધમકાવ્યો છે દુર્યોધને, બધું છળકપટ કરી છે. સ્પષ્ટ વક્તા તો કેટલા બધા છે. દુર્યોધન તો બધી વાતમાં સામધામ ધનભેદમાં ઉત્તમ છે, એટલે રસ્તામાં જાય છે, આગ્રહ કરે છે, મારા મેલે આવો, ભાત ભાતના ભોજન, આમ આગતા સ્વાગતા, અને ત્યારે કહે છે કે નહીં આવું. પેલો પૂછે છે કે તમે તો તટસ્થ છો, અમને બંનેને મદદ કરી છે, તો મારું આતિથ્ય માણવામાં તમે ઇનકાર કેમ કરો છો, ક્યાં તમને વાંધો આવ્યો, મારે ઘેર ભોજન માટે તો પધારો. ત્યારે કહે છે કે કોઈના ઘેર ભોજન કરવા બે જ કારણે જવાય, ભાઈ જે આપણને પ્રેમથી નિમંત્રતા હોય એને ત્યાં ભોજન કરવા જાય, મારે તારે કોઈ, તારે મારા તરફ કોઈ પ્રેમ નથી માટે તારે ત્યાં આવી ન શકાય. અને આપણે આપત્તિમાં આવી પડ્યા હોય, બે ટંક બે દાણા ખાવાના જ્યારે આપણી પાસે ન હોય ત્યારે કોકના ઘેર ભોજન કરવા જાય, એવી સ્થિતિમાં પણ હું આવ્યો નથી, તારે ત્યાં નહીં આવ્યો. આટલા સ્પષ્ટ વક્તા દુર્યોધનને મોઢામાં મુટકાવી દેનાર, ત્યારે તમે એમ કેમ માની લીધું કે મને તમારા ઉપર પ્રેમ નથી. દુર્યોધન પાછો સામે પૂછે, કાગડાના મોઢે કંકોત્રી, જેને આપણે હિન્દી પ્રયોગમાં લખે, હું તો તમારો આટલો બધો નિકટનો સ્નેહી, તમારો વૈવાહિક, મેં તમારા માટે શું નથી કર્યું, તમે તો મને આપી અક્ષરની, તમારી નારાયણની સેના આપી. અને ત્યારે કૃષ્ણે બહુ સ્પષ્ટ શબ્દોમાં સમજાવવા માંગે છે કે તું અધર્મનું મૂળ છો, તું એકદમ અભિમાની અને ઘમંડી છો, તું જે રસ્તે અત્યારે ચડી રહ્યો છો એ રસ્તો જે છે તે મહાવિનાશનો છે. જ્યાં જ્યાં સંસ્કૃતિને વિઘાતક તત્વો હોય એ વિઘાતક તત્વોનો નાશ કરવાનું મેં નક્કી કર્યું છે. તું છો, તારો સસરો જરાસંઘ છે, જે કોઈ આ પ્રકારનું કાર્ય કરી રહ્યા છે એનો હું ઉચ્છેદ કરવાનો છું, સ્પષ્ટ શબ્દોમાં. અને છતાંય એને કેદ કરવાનો જ્યારે દુર્યોધન પ્રયત્ન કરે છે કૃષ્ણને પકડવાનો, અને કૃષ્ણ ત્યારે એને જે રીતે ધમકાવે છે અને વિરાટ રૂપ દેખાડીને જે રીતે હતપ્રભ કરે છે, યુદ્ધ શરૂ થાય પહેલા આ બધાને માનસિક રીતે તોડી પાડવા અને માનસિક રીતે મોરલ એનું ખતમ કરી નાખવું એ કૃષ્ણની કળા છે. એ પણ એમણે કર્યું છે. અને એ બધું કર્યા પછી પણ યુદ્ધ થયું ત્યારે નિશસ્ત્ર રહ્યા છે અને પ્રતિજ્ઞા તોડવાનો વારો આવે ત્યારે પ્રતિજ્ઞા તોડી છે. તમે જુઓ કે નિષ્પક્ષ રહેવાની અને નિશસ્ત્ર રહેવાની, તો પણ જ્યારે મૃદુ યુદ્ધ કરી રહ્યો છે અર્જુન, ભીષ્મ સામે મન મૂકીને લડતો નથી, ત્યારે પોતે જ હાથમાં શસ્ત્ર ઉપાડીને મારવા ધસી જાય છે, ત્યારે વૈયક્તિક પોતાનો ધર્મ છોડે છે. પણ શેને માટે? એક રાષ્ટ્રની પ્રજા માટે, પ્રજાની સુખાકારી માટે થઈને. એક માનવતાનો મોટો ધર્મ છે, ધર્મની સ્થાપના કરવાના એક ઉમદા આશયથી હાથમાં શસ્ત્ર છે તે ધારણ કરે છે. એટલું જ નહીં, બે બે વખત કર્ણને ફોડવાનો જે પ્રયત્ન કરે છે, વિષ્ટિમાંથી પાછા ફરતા જે રીતે કૃષ્ણને કહે છે કે તું પાંડવોનો મોટો ભાઈ છો, તને રાજગાદી મળશે, તને દ્રૌપદીને ભોગવવામાં છઠ્ઠો ભાગ મળશે, આ થશે તે થશે, સત્તા સન્માન બધું મળશે. બીજી વખતે ભીષ્મ અને કર્ણને ઊભું બનતું નથી અને જ્યાં સુધી ભીષ્મ સેનાપતિ પદે હશે ત્યાં સુધી હું યુદ્ધ નથી લડવાનું એવું કર્ણે નક્કી કર્યું છે. ત્યાં ફરીથી પાછા એને કહે છે કે ત્યાં સુધી તો પાંડવ પક્ષે આવી જા, ત્યાં સુધી પાંડવ પક્ષે આવી જા. કુંતાને પણ મોકલે છે, પણ ફેર છે. કુંતા જ્યારે માતા તરીકે જાય છે કૃષ્ણ પાસે, ત્યારે કર્ણ પાસે, ત્યારે સ્વાર્થ વૃત્તિથી જાય છે. કૃષ્ણ જ્યારે જાય છે ત્યારે પરમાર્થ વૃત્તિથી જાય છે, લોક કલ્યાણની ભાવનાથી જાય છે. કૃષ્ણની નીતિ ગીતામાં એમણે પ્રિય પોતાનો શબ્દ વાપર્યો છે, એ લોક સંગ્રહની છે. લોક સંગ્રહ એટલે લોક કલ્યાણની છે. વ્યાપક રૂપે જ્યારે પણ કલ્યાણ થતું હોય તો કરવું જોઈએ. અને એટલા માટે થઈને ધર્મની ક્યારેક સાચવણી માટે અધર્મ આચરવો પડે, ક્યારેક સત્યની સામે મિથ્યા ઉચ્ચારણ કરવા પડે, તો એમને એનો છોચ નથી. જ્યારે જીવનમાં જે સંજોગ અને જે પરિસ્થિતિ ઊભી થાય તો એક ક્ષણે
પ્રત્યુત્પન્ન જે મતિ વાળા કહીએ પ્રત્યુત્પન્ન મતિ અને એની સાથે વિચક્ષણ માઇન્ડ પ્રેઝન્સ ઓફ માઇન્ડ તરત નિર્ણય લઈ લેવો એ કૃષ્ણ પાસે છે અને એટલે એમણે શું કર્યું છે તમે જો એમણે યુધિષ્ઠિરને કહ્યું કે અત્યારે આ દ્રોણ છે તે ભયંકર સંહાર કરી રહ્યા છે એનું મોરલ તળવું હોય તો તમારે આટલું અસત્ય બોલવું પડશે અશ્વસ્થામાં મરાયો એ ધર્મ રાજા ક્યારે અસત્ય બોલવા તૈયાર નથી ત્યારે કહે છે કે જો અધર્મીને હણવા માટે તમે ધર્મી જ રહ્યો તો અધર્મનો વિજય થાય ધર્મનો નાશ થાય અધર્મીને જીતવા માટે આપણે અધર્મ આચરવો પડે તેમાં સત્યની હાનિ ક્યાંય થતી નથી તમે આ ઉચ્ચારો અને ઉચ્ચારાય યુધિષ્ઠિર પાસે તમે જાણો છો અને ત્યારે એ વસ્તુ સમજાવે છે કા કર્યું તો ઘણા એવા દ્રષ્ટાંતો છે કે તમને એમ થાય કે કૃષ્ણે આવી કપટ લીલા જરાસંઘને મારવા માટે અર્જુનની પાસે આ રીતે ઈશારો કર્યો કે એની જાંઘ ઉપર ગદા માર ભીમ પાસે બળ છે પણ દુર્યોધન પાસે કળ છે જો ધર્મનીતિથી ભીમ લડ્યો હોત જરાસંઘની સાથે અને દુર્યોધનની સાથે તો જીતી ન શક્યો હોત પ્રશ્ન એવો ઉઠે છે કે જે ભરી સભામાં એક સુદર્શન ચક્રના એક ગાથી જો શિશુપાલનો વધ કરી શકે છે એવું ચક્ર જે છે કૌરવની સામે એને ઉપજાવ્યું હોત અને ફેર્યું હોત તો આ યુદ્ધ થયું ન હોત આ બધું ન થયું શા માટે એને થવા દીધું એની પાસે આટલી અગાધ તાકાત હતી આટલો પ્રભાવ હતો આટલો પ્રતાપ હતો અને આટલી એની પાસે સક્ષમ તાકાત કે સૌ એને નમતા ભજતા હતા ભીષ્મે પેલા યજ્ઞ વખતે અગ્રપૂજન માટેનો એને અધિકાર આપ્યો હતો કે આવો શ્રેષ્ઠ અને નરપુંગ બીજો આપણા ત્યાં આ જમાનામાં આસન યોગોમાં કોઈ છે નહીં પહેલું પૂજન એનું થવું જોઈએ અને એ વખતે શિશુપાલે ગાળો દીધીને મસ્તક એને ઉતારી દીધું તો એ કૃષ્ણ કેમ ન કર્યું શા માટે ભીષ્મને મરવા દીધા શા માટે કર્ણને તાવે છે કૃષ્ણ શા માટે વિદુરને સેવે છે કૃષ્ણ તમે એક એક પાત્ર સાથેના એના જે સંબંધો છે એની નીતિ છે તમે વિચારો ડગલે ને પગલે કોણ શું છે કેટલા માપમાં છે કેટલા પાણીમાં છે અને એને કઈ રીતે ટેકલ કરવા જોઈએ એની નીતિમાં એ બહુ સ્પષ્ટ છે અને એટલા માટે થઈને હંમેશા પ્રેગ્મેટિક એપ્રોચ લઈને ચાલ્યા છે જીવનમાં એની પેટર્ન ઓફ બિહેવિયર જે છે તે બિલકુલ ધરતી ઉપર પગ રાખીને ચાલનાર માણસ છે ડાઉન ટુ અર્થ કોઈનો જીવ બચાવી શકાતો હોય તો મિથ્યા વચન ઉચ્ચારવામાં પણ કોઈ દોષ નથી અધર્મને મારવા માટે છલ કરવું પડે તો છલ કરવામાં પણ અને એટલા માટે થઈને અર્જુનને આટલી મોટી ગીતા પ્રબોધીને એને સમજાવ્યું કે તું મોહમાં આશક્ત થઈ ગયો છે તારી મતિ વિભ્રમ થઈ ગઈ છે એક પિતા તરીકે એક મિત્ર તરીકે એક ભાર્ય તરીકે એક ગુરુ તરીકે બધી રીતે સમજાવ્યું કોઈ સાયકિયાટ્રિસ્ટ જે રીતે ટ્રીટમેન્ટ આપે એવી ટ્રીટમેન્ટ એને આપી અને એને સમજાવ્યું કે મારામાં મતિ રાખીને તું કર નિષ્કામ ભાવે કર તો બહુ સુંદર એક વાક્ય આવે છે યુધિષ્ઠિરને પૂછે છે કે હવે છેલ્લું સત્ય તો તમે જણાવો ત્યારે કહે છે કે જન્મ ને મૃત્યુ શું છે જાણવું છે તારે મોટા ભાઈ આશક્તિ એ મૃત્યુ છે અને નિરાશક્તિ એ જીવન છે જ્યાં આશક્તિ છે તે મૃત્યુ છે નિરાશક્તિ છે તે જીવન છે પોતાના સમગ્ર જીવન દરમિયાન ક્યાંય કોઈ સંબંધમાં એ અસ્પષ્ટ નથી રહ્યા તમામ સંબંધોને વ્યવહારોમાં જોડાયા છે એની અંદર હસ્યા છે રડ્યા છે તમે આવા બધા કેટલા પ્રસંગો ટાંકો મારી એક નજર ઘડિયાળ ઉપર છે તમે જોશો કે એક ભાઈ તરીકે એક પુત્ર તરીકે એક પ્રિયતમ તરીકે એક સખા તરીકે એક જેને કહીએ ગીતાના ગાનાર તરીકે યુગ પ્રવર્તક તરીકે કેટલા બધા રોલ એને ભજવ્યા છે એ બધું તમે જ્યારે જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે શ્રી કૃષ્ણ પાસે ત્રણ વસ્તુ છે સત્ય છે પ્રેમ છે કરુણા છે અને અસત્ય પ્રેમ અને કરુણા એટલે અધ્યાત્મ મોરારી બાપુએ પોતાનું એમ્બ્લેમ બનાવ્યું છે સત્ય પ્રેમ કરુણા એમ તો નથી બનાવ્યો સત્ય પ્રેમ અને કરુણા જેની પાસે હોય તે સાચા અધ્યાત્મવીરો હોઈ શકે છે જે સત્ય ચરણ જ કરતા હોય જેમ મહાત્મા ગાંધીજીએ કહ્યું કે સત્યનો ગજ સદાય ટૂંકો ન બનો ક્યારેય ટૂંકો ન બનો તમે જુઓ કે જે સત્યાચરણ કરવા જાય કુંતીને કહે છે એક વખત કુંતી પૂછે મારા દીકરાઓ આટલા હેરાન કેમ થાય છે ત્યારે કહે છે કે જે લોકો મહાપુરુષો હોય છે મહાપ્રતાપી હોય છે એના જીવનમાં કાં તો દુઃખ હોય છે અને કાં તો પારાવાર એના જીવનમાં પ્રસન્નતા હોય છે તમારા સંતાનો એટલા બધા પવિત્ર છે અને ધાર્મિક છે કે એના જીવનમાં આપત્તિ છે તે આવવાની ભગવાન હંમેશા જે પોતાને ગણે છે એની કસોટી કરતા રહેવાના તમારા પુત્રોની કસોટી થશે ને હું પણ કરતો રહીશ બધાની કસોટી અર્જુનની કેટલી કસોટી કરે છે
અર્જુન વનમાં ગયો ત્યારે એનો વાસના વિહાર હતો, ઉલુપીને પરણ્યો, ચિત્રાંતાને પરણ્યો, પાંચ અપ્સરાઓને પરણ્યો, એણે જોયું કે આ તો વનવાસને બદલે છે તે આવી રીતે પ્રેમમાં અને વિલાસમાં ડૂબતો જાય, એટલે પોતાની બેનને એની સાથે પરણાવ્યો અને એની વાસનાને એને સ્થિર કરી. હવે કૃષ્ણની બેનને ન્યાય ન કરી શકાય, બધું હેતુપૂર્વક કરે છે. આવો સંબંધ વૃષ્ણિકુળ અને કુરુકુળની વચ્ચે બંધાય, તેનું બળ કેટલું મજબૂત થાય એ જાણે છે, માટે એ કરે છે. અને એટલે કૃષ્ણ એવી વ્યક્તિ છે કે જે માણસે ધર્મની ક્ષુરસ્ય ધારા ઉપર, તલવાર ઉપર ચાલવા જેવું છે, ધર્મની જાતિ જેને ચાલે એટલા આપણા બધા સંત કવિઓ ગાયું છે કે ખબરદાર મનસુભાજી, તલવારની ધારે ચાલવાનું છે તમારે. પ્રેમ એ કેવો છે? પ્રેમના રસ્તે તમે ચાલો, સત્યના રસ્તે ચાલો તો તમે કેવો છે? પ્રેમ પંથ પાવકની જ્વાળા, અગ્નિની જ્વાળા જેવું છે. તમારે અગ્નિ ઉપર ચાલવું પડે, સરકતા કોયલા ઉપર એવું છે. એમાંથી સાંગો પાંગ એ પાર ઉતરે છે. શું કામ? બધાની સાથે સંબંધ આવવા છતાં, બધા પ્રસંગોમાં પોતાનો યથાયોગ્ય રોલ ભજવવા છતાં એ અસંગ છે, નિર્લેપ છે, નિસ્વાર્થ છે. પોતાના માટે એને કશું જ કર્યું નથી, નથી રાજગાદી ઉપર બેઠા, નથી કોઈ સંપત્તિ વધારી, નથી યશ કીર્તિની ઝંખના કરી. સામાન્યમાં સામાન્ય સમાજનો છેલ્લો જે માણસ છે એને ચાહ્યા છે, એનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્નશીલ થયા છે. અને જે જે લોકો સંસ્કૃતિના વિધ્વંસકો છે, ધર્મનો હ્રાસ કરનારા છે, અને જે લોકો સાચા અર્થની અંદર રાઇટિયસનેસ છે એને તોડનારા છે, એને તોડીને એને ફરી પાછું ધર્મની સંસ્થાપના કરવા માટેનો પોતાનું જે જીવન મંત્ર છે એને સફળ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને એટલા માટે થઈ મહાવીર સ્વામીએ અને જૈન ધર્મે જે ત્રણ મુખ્ય વસ્તુ કહી, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક જેને કહીએ પ્રકારનું તપ, એ ત્રણ વસ્તુ કૃષ્ણમાં છે. ભગવાન બુદ્ધે જે ત્રણ વસ્તુ કહી, શીલ અને એની સાથે પ્રજ્ઞાની, એ વસ્તુ એનામાં છે. ધર્મમ શરણમ ગચ્છામિ બુદ્ધ જ્યારે કહે છે ત્યારે કૃષ્ણના જીવનનો ઉદ્દેશ પણ એ છે, એ સમજાવે છે કે તમે ધર્મના શરણે જાઓ. કલયુગમાં તમારે સંઘને શરણે જવું પડશે, સંગઠિત રહેવું પડશે, એકત્ર રહેવું પડશે. એકલ દોકલ હશો તો તમે ધર્મને નહીં સાચવી શકો, સંસ્કૃતિ નહીં સાચવી નહીં શકો. બુદ્ધમ શરણમ ગચ્છામિ એનો અર્થ એ છે કે પ્રબુદ્ધોને શરણે જાઓ, જે લોકો જ્ઞાની છે, જે લોકો જીવનને પામી ગયા છે, જે લોકો સાચા અર્થમાં આત્મજ્ઞાની થઈ ચૂક્યા છે, જીવન જ્ઞાની થઈ ચૂક્યા છે, એને શરણે તમે જાઓ. તો જે પાછળથી મહાવીરે અને બુદ્ધે પ્રબોધ્યું એ બધી જ વાત કૃષ્ણના જીવનમાં સાક્ષાત થયેલી છે. અને એટલે કૃષ્ણ નીતિ એ એક એવા પુરુષની નીતિ છે કે જે સાચું જીવનનું આપણું માર્ગદર્શન કરે. તમે જુઓ કે કૃષ્ણ અને ગીતા બંને એક છે. જો શબ્દ રૂપે વાંગ્મય સ્વરૂપે તમારે પામવું હોય તો એ ભગવદ્ ગીતા છે, અને વ્યક્તિ રૂપે મૂર્તિ રૂપે તમારે વિગ્રહ રૂપે પામવા હોય તો તે શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ અને ગીતા કોઈ અલગ વસ્તુ નથી. જે ગીતામાં પ્રબોધ્યું એ કૃષ્ણનું પોતાનું જીવન દર્શન છે, કૃષ્ણની પોતાની જીવન નીતિ છે, એનો એને ઉચ્ચાર કર્યો છે. ત્રણ જ શબ્દોમાં આખી ગીતાને તમે સમજી શકો એમ છો. જે વાત એને અર્જુનને નિમિત્તે, અર્જુન આપણો પ્રતિનિધિ છે, આપણા વતી એને પ્રશ્નો પૂછ્યા છે, ત્રણ જ શબ્દોમાં એને સમજાવ્યું છે. પહેલા છ અધ્યાયનો એક ભાગ છે જેમાં આત્માનું નિરૂપણ છે, પછીના છ અધ્યાયમાં પરમાત્માનું નિરૂપણ છે, છેલ્લા છ અધ્યાયમાં આત્મા પરમાત્માનું એક કેવી રીતે થાય, બહુ સુંદર વસ્તુ સંકલન છે ગીતાની. સ્વભાવને ઓળખ, સ્વધર્મને સમજ અને સ્વકર્મનું આચરણ કર. મનુષ્ય જીવનમાં સફળ થવું હોય અને જીવનને સાર્થક કરવું હોય તો સ્વભાવ એટલે આત્મભાવ, પોતાની જાતને ઓળખો. મનુષ્ય માત્ર આનંદ સ્વરૂપ છે. તમે કંજૂસ નથી, તમે લોભિયા નથી, તમે દુર્વાસા નથી, ક્રોધી નથી, લંપટ નથી. તમે સાચા અર્થમાં આનંદ પુરુષ છો. એક ક્ષણ માટે ન પણ વિસરો. તમે ક્ષણમાં જીવતા શીખો. ભૂતકાળ અને ભવિષ્યના ઓથારમાં તમે જીવો નહીં. તમે પ્રેગમેન્ટિક એપ્રોચથી ચાલો, તમે ધર્મને વળગીને ચાલો, તમે રાઇટિયસનેસને વળગીને ચાલો, ન્યાય ધર્મને વળગીને ચાલો. એ આખી વાત પોતાના જીવનથી એમને આપણને સમજાવી છે. અને એટલા માટે થઈને કૃષ્ણ નીતિ એ ક્યારેય વાસી કે રાશિ થવાની નથી. કૃષ્ણ નીતિ છે તે યુગો યુગો સુધી સમસ્ત માનવ જાત જે છે એને આ ઉપદેશ, આ માર્ગદર્શન, આ પ્રકાશ છે તે આપતી રહેવાની. કૃષ્ણનું હોવું એ ભારતીય પ્રજાનું અને સમસ્ત માનવ જાતનું મોટું સદભાગ્ય છે. કૃષ્ણ એ બીજું કશું જ નથી, કોસ્મિક કોન્શિયસનેસ છે, જેને તમે અનંત ચૈતન્ય રૂપે વિષ્ણુ કહો છો. વિષ્ણુનો અર્થ જે વિભુ છે, તે જે સર્વત્ર વ્યાપક છે, ઓલ પરવેડિંગ છે, એનું નામ વિષ્ણુ અથવા એનું નામ વિભુ છે.
એનું જ બીજું રૂપ છે. અને એટલે ભાગવતમાં એના પ્રગટ્ય વખતે સત્ય યોનિ, સત્ય પ્રસુ, સત્ય વક્તા, સત્ય કામ, ઉપનિષદોમાં આત્માના જે 16 લક્ષણો ગણાવ્યા છે એવા 16 લક્ષણો વાળો જો કોઈ પૂર્ણ પુરુષોત્તમ હોય, રામ મર્યાદા અવતાર હતા, પરશુરામ અંશાવતાર હતા, કોઈ ક્રિયા અવતાર હતા, સૌના ભાગે જે જે રોલ આવ્યો હતો, જીવનનું પૂર્ણ સ્વરૂપ જેમાં પ્રગટ કરવાનું હતું એ કૃષ્ણનો અવતાર હતો. અને એ પૂર્ણતાને એને જીવી બતાવ્યું. આપ સૌએ પ્રેમપૂર્વક લાગે છે કે આનાથી ઉત્તમ બીજું કોઈ નીતિ ન હોઈ શકે. અને તે ખૂબ જ સરળ ભાષામાં મનનીય પ્રવચન કહી શકાય એવું મનનીય પ્રવચન સાંભળવાની આપણને તક મળી એટલે આપણે નરેશભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કૃષ્ણ એ કણ કણમાં છે, બ્રજભૂમિમાં દરેક કણમાં કૃષ્ણ સમાયેલો છે. પણ એમ લાગે છે કે અત્યારે તમે અહીં બેઠેલા તમામ માનવીઓમાં તમે કૃષ્ણ તત્વ મૂકી દીધું છે. અને એ કૃષ્ણ નીચે અને એટલા માટે તમને હજારો સલામ કરવાનું મને થાય છે. નરેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું. તે પહેલાં અહીં આપણે થોડો સમય પ્રશ્નોત્તરી માટે રાખ્યો છે, જો કોઈને પ્રશ્ન હોય તો એ પૂછી શકે અને નરેશભાઈ એમનો જવાબ આપશે. પણ પ્રશ્ન બહુ વ્યવસ્થિત પ્રશ્નના રૂપમાં હોવો જોઈએ, એટલે એમાં પાછું આપના તરફથી વક્તવ્ય ન થાય એની જરા કાળજી રાખજો. અત્યારે ધર્મની જગ્યાએ અધર્મનો જે પ્રેશર છે એ વધારે દેખાય છે. ધર્મ આચરણ કરતો હોય એ હંમેશા હેરાન પરેશાન હોય અને અધર્મીઓ બધા એટલા બધા આગળ વૈભવી અને એની પાસે જે હોય બધી વસ્તુ પ્રાપ્ત કરી શકે, રોલની પાસેથી છૂટવાય છે, એવું કેમ બને છે? અત્યારે આરંભમાં જ મેં એટલા માટે પેલા ઉદાહરણથી કહ્યું. હેલો, આરંભમાં મેં પેલા કાવ્યના ઉદાહરણથી એટલા માટે જ વાત કરી કે એજ ઓફ ડિકેડન્સના જમાનામાં આપણે જીવી રહ્યા છીએ. આ ક્ષણિષ્ણુતાનો જમાનો છે. સંબંધો મળતા જાય છે, ભાષા મળતી જાય છે, પ્રેમ મળતો જાય છે, લગ્ન સંસ્થા તૂટી જાય, કુટુંબ સંસ્થા તૂટી જાય છે. એક સંસ્કૃતિની ઇમારત હોય છે, રાષ્ટ્રની એક ઇમારત હોય છે. જે ઇમારતને લૂણો લાગ્યો હોય અને કણકણ થઈને જે ઇમારત ધીરે ધીરે જર્જરિત થતી હોય એવી અત્યારની સમસ્ત માનવ જાતની ઇમારતની આ પરિસ્થિતિ છે. શું ઈસ્ટ કે શું વેસ્ટ, તમે જ્યાં જોશો ત્યાં એશિયા હોય, યુરોપ હોય, અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, જગતના 6 ખંડમાં સુખ નામનો પ્રદેશ ક્યાંય નથી. કેમ આમ છે? કારણ કે આપણે આપણું પોતાપણું છૂટતા જઈએ છીએ. જે દેશમાં કૃષ્ણ પેદા થયા હોય, જે દેશની અંદર રામ પેદા થયા હોય, જે દેશની અંદર મહાવીર અને બુદ્ધ પેદા થયા હોય, જે દેશમાં ગાંધી અને વિનોબા પેદા થયા હોય, એ દેશની અંદર આટલો હિંસાચાર, આટલા બળાત્કારો, આટલા અત્યાચારો, આટલા અધર્મના કામો કેમ થયા કરે? આપણું ચિત્ત ચકડોળે ચડી જાય, આપણે બહુ જ મંથનમાં પડી જઈએ. કે પણ હંમેશા કાળની એક ગતિ હોય છે અને કાળની ગતિ ગહન હોય છે. જ્યારે જે કંઈ બને છે તે પૂર્વ નિશ્ચિત હોય છે. કર્માનુસાર આપણને કોઈ પૂછ્યું હતું કે તમારે ક્યાં જન્મવું છે, ક્યારે જન્મવું છે, કયા સમયમાં, કયા માતા પિતાને ત્યાં, કઈ જાતિમાં, કઈ જ્ઞાતિમાં, આપણને કોઈ પૂછ્યું નથી ને આપણને ધકેલી દેવામાં આવ્યા છે. તો એટલા માટે કિર્કેગાર કહેતો હતો કે મેન ઇઝ કન્ડેમ ટુ બી ફ્રી, મેન ઇઝ કન્ડેમ ટુ બી ફ્રી. આપણને સ્વતંત્રતાનો અધિકાર નથી, આપણને કોઈ પૂછ્યું નથી ને આપણને એ ફેંકી દીધા છે. તો કેવા જગતમાં? તો કહે છે લાઈફ ઇઝ ગુડ બીકોઝ ઇટ ઇઝ પેઇનફુલ. આ નિત્સેન દર્શન છે. જિંદગી સારી છે એટલા માટે કીધું તને, એટલે જ કૃંતિ માગે છે.
ભગવાન પ્રસન્ન થઈને કુંતીને કહે છે, હું પ્રસન્ન છું, વરદાન માંગો. ત્યારે કહે છે, મારા જીવનમાં, અમારા જીવનમાં વિપદ આવતા રહ્યો. કોઈ દુઃખ માંગે પણ સુખમ દુઃખ માંગે છે. એટલા માટે દુઃખ માંગે છે કે સુખે સોની સાંભળે અને દુઃખે રામ સાંભળે. લોકો સુખમાં ક્યારે પ્રભુને ઈચ્છતા નથી. અધમતાની, અધાર્મિકતાની ચરમ સીમા જયારે આવે ને ત્યારે માણસ જ ભગવાનને પોકારે. દ્રૌપદીએ ક્યારે પોકાર્યા? પેલા તો પતિને વિનવે છે, વડીલોને વિનવે છે, બધું કરે છે, અને છેવટે સાવ લાચાર અને સાવ પેલી બેબસ થઈ જાય છે, વિવશ થઈ જાય છે, ત્યારે છેવટે ધાર નાખે છે, હે કૃષ્ણ હે મુરારી. માણસ છેલ્લે આખરે એનો આશરો શોધે છે. કેમ? પહેલા નથી શોધતો. કેમ? એની પાસે આ એક પ્લેટફોર્મ હોવા છતાં એનો ઉપયોગી નથી કરતો. તો એને માટે થઈને આવા પરિસંવાદો, એને માટે થઈને આવા વ્યાખ્યાનો જરૂરી છે. ફરી પાછી આ વસ્તુ આપણે, તમે જુઓ, મોટામાં મોટી આપણી જે ખામી છે તે એ છે, દુનિયાભરની યુનિવર્સિટીએ, દુનિયાભરની મહત્વની યુનિવર્સિટીએ આપણા હિતોપદેશને, પંચતંત્રને, આપણા ઉપનિષદોને પાઠ્યક્રમમાં સ્થાન આપ્યું. આપણા દેશમાં કેમ નથી? તમને જાણીને નવાઈ લાગશે, આપણું એક કલ્ચરલ ડેલિગેશન ગયું હતું અડવાણીજીની અધ્યક્ષતામાં જર્મની. ત્યાંની બાળ મંદિરોની મુલાકાત લીધી તો એના બાળ મંદિરોમાં દિવાલ ઉપર આપણા ઋષિ મુનિયાના ફોટા જોયા અને બહુ પ્રસન્ન થયા અને પ્રસન્નતા વ્યક્ત કરી ગયા. અમને બહુ આનંદ થાય છે અમારા ઋષિ મુનિયાના, તમને તસવીરો લગાવી. ત્યારે કહે છે, માફ કરજો, તમે એમ કેમ કેમ કહો છો કે આ ઇન્ડિયાના છે? આ ઇન્ડિયાના છે એવું કેમ કહો? આ તો સમગ્ર માનવ જાતના છે. પછી એમણે પૂછ્યું કે તમારે ત્યાં પ્રાઇમરી લેવલે કેવી રીતે ભણાવો છો? તો કે અમે હિતોપદેશ અને પંચતંત્ર અમારી ટેક્સ્ટબુક છે. જર્મનીમાં હિતોપદેશ અને પંચતંત્ર ટેક્સ્ટબુક છે. શું કામ ટેક્સ્ટબુક બનાવી? તો એણે કીધું, કેમ તમે એને ટેક્સ્ટબુક બનાવી? તો કે છે, આનાથી ઉત્તમ પાઠ્ય પુસ્તક જગતમાં કોઈ ન હોઈ શકે પ્રાથમિક શિક્ષણ માટે. રાજાના ઉદંડ થયેલા કુમારો શિક્ષકોને ગણકારતા નહોતા, ઉદ્ધત થઈ ગયા હતા. ત્યારે વિષ્ણુ શર્મા નામના એક બ્રાહ્મણે આવી પશુ પંખીની નીતિ કથાઓ કહીને એને માણસ બનાવ્યા હતા. એ પંચતંત્ર હિતોપદેશ. આપણા સુરતમાં જાઓ, આટલા મોટા અમદાવાદમાં જાઓ, વડોદરામાં જાઓ, તમને પંચતંત્ર હિતોપદેશ ક્યાંય નહીં મળે. મળશે તો પેલી એબરી એડિશન નાનકડી, એ જ વિરાજના સ્ટોર. કેમ આપણને સૂજ્યું નહીં? ઉપનિષદોની અધિકૃત વાચના લેવા માટે આપણે કેમ્બ્રિજ યુનિવર્સિટી ઓક્સફોર્ડની આપણે વાત કરવી. તમારી નવી શિક્ષણ નીતિ આવી તો તમારી નવી શિક્ષણ નીતિમાં તમે અભ્યાસક્રમમાં બધી ફેકલ્ટીમાં કેમ દાખલ નથી કરતા ઉપનિષદો? એ કોઈ શાસ્ત્ર ગ્રંથો નથી, લાઈફ સાયન્સના ગ્રંથો છે. હાઉ ટુ લીવ, જીવન કેવી રીતે જીવવું જોઈએ, જીવન શું છે, આનંદ શું છે, જીવનનો ઉદ્દેશ શું છે, સમજાવનારા આપણા જીવનના ગ્રંથો. સેક્સ એજ્યુકેશન સુધી તમે પહોંચી ગયા છો, તમને સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન આપવાનું કેમ સૂચતું નથી? કેમ સૂચતું નથી? એ તાતી જરૂરિયાત છે. ઇટ્સ અ નીડ ઓફ ધી આવર. અને એટલા માટે આપણે ગુજરાતમાં સંપૂર્ણ જીવન કરીને શરૂ કર્યું છે આધ્યાત્મિકતા. નિઃશુલ્ક વર્ગો, કોઈ ઔપચારિકતા નથી. તમે ઘરે બેઠા તમે આધ્યાત્મિકતા શીખી શકો એવા આપણે વર્ગો શરૂ કર્યા છે. કોઈ પ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, કોઈ બેંક બેલેન્સ નથી, એના માટે કોઈ કશું નથી. આ જરૂર છે. આ ત્યારે જ એમાંથી બહાર આવશે. પોતાની સેના, પોતાના માણસો મરવાના છે અને અધર્મ ના પક્ષે છે, તો એવું ડિસિઝન કેમ લીધું? મને ખબર છે પ્રશ્ન આવવાનો છે. પોતાની 11 અક્ષરની સેના એણે અધર્મના પક્ષવાળાને આપી દીધી અને ધાર્મિક પક્ષે પોતે અયુદ્ધમાન, કે જે યુદ્ધમાં ભાગ નથી લેવાના, નિશસ્ત્ર રહેવાના જેવા પોતે રહ્યા, કેમ એવું કહ્યું? કોઈના પણ મનમાં ઉઠે એવો આ પ્રશ્ન છે. કૃષ્ણે ઉઠીને આવું કેમ કહ્યું? તો એનું એકમાત્ર કારણ એ છે કે જ્યારે અધર્મ ફાલતો ફૂલતો હોય ત્યારે એના વિનાશને માટે થઈને તમારે જીવનની આ કરુણતા છે, આઈરની છે, કે તમારે એને માટે થઈને સર્વસ્વનો ભોગ આપવો પડે છે. તમારે તમારી ઉમદા અને કિંમતી વસ્તુનો ભોગ આપવો પડે છે અને કશું તમે ગુમાવ્યા વિના કશું પામતા નથી. એને ખબર છે કે આ માની હિંસા થવાની છે અને મારા જ આ સેનાના માણસો છે તે કપાઈને મરવાના છે. 18 દિવસના યુદ્ધ પછી કૌરવના પક્ષે 4 જણા જીવતા રહ્યા છે, 3 જણા અને 7 જણા પાંડવના પક્ષે. કુલ 10 જણા માં કૌરવના આ મહાભારતના યુદ્ધ પછી જીવતા રહ્યા છે. કૃતવર્મા,
कृपाचार्य अश्वत्थामा तमे जो बात पूरी थई गई हवे आ बाजू तमे जो तो आटला ज बच्या छे तो ज्यारे पड़े छे त्यारे सखडू पड़े छे आ धूमकेतुनुं वाक्य तमे याद राखजो सतमुख विनिपात थतो होय ज्यारे विनिपात थाय ने त्यारे 100 गणी झड़पथी थाय अने 100 गणी झड़पनी साथे साथे 100 एवी गतिथी पण थाय एनी गति एटली होय एनी झड़प एटली होय ए परिस्थिति छे सुकम गांधारी साथ पोताना माथे ओढ़ी लीधो कृष्ण जे युद्ध पछी द्वारिका पाछा जता हता ने रस्ता में उत्तंक मुनि मळ्या ने एने खबर नहोती तपश्चर्या में हता एटले पूछ्यु कृष्ण तमने तो खबर छे शुं थयुं कौरव पांडव नुं युद्ध अटकी गयुं ने तमे रोल कर्यो तो के नहीं बचाव्या के नहीं बधाने मांस संहार माथी त्यारे कहे छे ना ना ए तो थयुं ने पांडवो विजेता थया बच्या केटला मर्या केटला तो के 7 जणा बच्या छे एने तो साफ आपो तमे हता युद्ध थवा दीधुं આટલો નરસંહાર થયો આટલી જાનમાલ મિલકતની હું તમને સાપ આપું છું એમ કરીશ અને હા મી તો આટલા વર્ષોની તમારી તપશ્ચર્યા એક સાપને કારણે ક્ષીણ નષ્ટ થઈ જશે એ અધર્મ હતો ને મારે નાશ કરવાનો હતો હું એ જ પ્રતિજ્ઞા સાથે આવ્યો છું એ માણસ જે ઋષિ મુનિ ઉત્તંક એનો સાપ છે તે અટકાવી શકતા તે ગાંધારીનો સાપ શું કામ પોતાના માથે ઉઠી જાય છે પેલા જઈને વિનવે છે કે 100 રજડતા શબ્દ જોઈ પોતાના 100 પુત્રોના અને ગાંધારીને કેવો વિલાપ થવાનો કેવો આઘાત લાગવાનો અને શાપ દેવાના પાંડવોને શાપ એવો દેશે એક માની કડકડતી આંતરડી એની બધું આજે નીકળશે ને તો પુખડું નહીં રહે પાંડવ વંશનો ને ધર્મનું પુખડું નહીં રહે એટલા માટે પેલાજીને સમજાય માં બીજું કશું પણ કરજો પણ પાંડવો જે છે એનું હિત થાય એવું કશું જ વચન ઉચ્ચારશો નહીં અને ત્યારે શાપ પોતાના ઉપર લઈ જાય અને કહે છે કે તે ધાર્યું હોત કૃષ્ણ તો આ યુદ્ધને તું અટકાવી શકો હતા મા વિનાશને હવે હું ઈચ્છું છું જે રીતે મારા 100 પુત્રો મર્યા જે ખરાબ હાલત મારી થઈ છે એવી તારી સમસ્ત જ્ઞાતિની અને તારા સમસ્ત કુળની થાય આજથી બરાબર 36મે વર્ષે આ મારું શાપ વચન છે પોતાના માથે અને ત્યારે હસતા હસતા સ્વીકારે છે એક ઋષિના શાપને અટકાવી શકનારો આને કેમ માથે ઉડી ગયો કારણ કે પાંડવોને બચાવવા છે ધર્મને બચાવવો છે અને એટલે કહે છે કે માં તમે તો મારું જ કામ કરી દીધું મારી ઈચ્છા જ હતી કે આ યાદવો બહુ ફરટા ફૂટ્યા છે બહુ છટી ગયા છે એનો નાશ કરવો જરૂરી હતો એટલે મારો જે નિર્ણય હતો એનું તમે અનુમોદન આપ્યું છે સગવડ કરી આપ્યું ધન્ય હો માતા તમારો સાથ માથે ચડાવો હવે જો કોઈ પ્રશ્ન હોય તો મને લાગે છે કે હાજી પ્રશ્ન ના થવો જોઈએ એનું રિલેવન્સ કોઈ પણ જમાનામાં કોઈ પણ જગતમાં કોઈ પણ સમય રહેવાનું છે કારણ કે જે માણસ પૂર્ણ પુરુષોત્તમ છે તમે જ કહ્યું એમ રસેશ્વર રાશેશ્વર યોગેશ્વર એક પણ અંશ એવો નથી કે જે એનામાં બાકાત હોય કૃષ્ણ જે આત્માના 16 ગુણ છે 16 ગુણધારી જે આ પૃથ્વી પર અવતરેલો એકમાત્ર એવો મનુષ્ય છે એ માણસ જે દુષ્કૃત્યોનો નાશ કરે છે દુષ્કૃત્યો કરનારા પાપીઓને સજા આપે છે સંતો સજ્જનો અને ધાર્મિકોને જે ઉગારે છે અને ધર્મની જે સ્થાપના કરે છે એની જરૂર દરેક યુગને રહેવાની એની જરૂર માનવ જાતના દરેક તબક્કે રહેવાની એટલે માણસ ફરી મહાભારત પાસે જવાનું કૃષ્ણની પાસે જવાનું આજે એટલા માટે મેં ઉદાહરણ આપીને કહ્યું કે આ સમસ્ત યુરોપનું જગત માથે મૂંડો કરી ભગવા વસ્ત્ર પહેરી હાથમાં માળા ધારણ કરી તમને ખબર છે અત્યારે યુરોપ અમેરિકાની સ્કૂલોમાં ઋગ્વેદના રૂચાઓથી અને આપણા ભગવદ્ ગીતા અને આપણા ઉપનિષદોના શાંતિ મંત્રોથી સ્કૂલો અને કોલેજો શરૂ થાય છે જે વસ્તુ આપણે બધી છોડી દીધી અને ભૂલી ગયા છીએ એ લોકો એ બધી જીવનના આચરણમાં મૂકી છે શાસ્ત્રોમાં હોય એને ધર્મ નથી કહેતા જેને આચરણમાં ઉતાર્યો એનું નામ ધર્મ છે અને જીવનની અંદર સંબંધો અને વ્યવહારો જે છે એમાં જે ધર્મ સત્યને જે આચરણમાં ઉતારી શકે છે માટે કૃષ્ણ છે તે સદા કાળને માટે પ્રસ્તુત રહેવાનું આપણે આભારવીધી તરફ આગળ વધીએ તે પહેલાં આવતીકાલ માટેની એક એનાઉન્સમેન્ટ મારે તમને કરવી છે આવતીકાલે આપણે મહાવીર નીતિ પર અહીં ભક્તોએ રજૂ થવાનું છે
માં મુંબઈથી ડૉક્ટર સેજલબેન શાહ અહીં ઉપસ્થિત થવાના છે. ડૉક્ટર સેજલબેન શાહ જૈનોના બહુ મોટા વક્તા છે, તંત્રી છે, અને એમની પાસે પણ જ્ઞાન પ્રચુર ભાષામાં તમને જ્ઞાન પ્રદાન થવાનું છે. તો આપ આવતીકાલે પણ 5 વાગે અચૂક આ હોલમાં હાજર રહો એવી તમને નમ્ર વિનંતી સાથે હું મારા પુત્ર પ્રફુલભાઈ સાથે વિનંતી કરું કે આભારી જે આટોભાઈ. મારી એક વિનંતી એટલી છે, મને તો લિંક મોકલજો એટલે બીજા બધાને મોકલી શકાય. માનનીય શ્રી નરેશભાઈ વૈદ સાહેબ, ખાસ વિદ્યાનગરથી આજે આપણા બધા મારે અહીંયા વધાર્યા છે. રૂપિનભાઈ એ શ્રી નીતિ પંચામૃત માટેનું જે આયોજન કર્યું એ આજેના આજે પ્રથમ સભા, એમણે આવતીકાલનું બીજું સભા પણ જાહેર કર્યું છે. એ જ રીતે આવતા બીજા 4 દિવસ સુધી આપણે વિવિધ વક્તાઓને માણવાના છે, અને આ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માન્ય શ્રી નીતિ રૂપિનભાઈ જે આયોજન કર્યું છે તે આપે એ જોયું છે કે અને ગયા વર્ષે પણ તમે મોટી તાદાદમાં અહીંયા હાજર રહેતા હતા, તો હવે પછીના બીજાને 4 દિવસ પણ આપ અહીંયા ચોક્કસ વધારો. ખાસ કરીને નરેશભાઈ અહીંયા આજે વધાર્યા છે, એમનો ચામડ કોમર્સથી ખૂબ આભાર વ્યક્ત કરું છું. રૂપિનભાઈનો પણ આભાર વ્યક્ત કરું છું, અને આપ અહીંયા જે મોટી સંખ્યામાં વધાર્યા છો પ્રેક્ષક તરીકે અને એમને માણવા માટે, તો હું આપ સર્વનો પણ આભાર વ્યક્ત કરું છું. પણ સાહેબ નરેશભાઈ, મને એક મનમાં એક પ્રશ્ન હતો જે મારે આપને વાત કરવી છે. એ પ્રશ્ન એવો છે કે તમે જે કૃષ્ણ નીતિની વાત કરી, એ કૃષ્ણ નીતિને તમે બધાને સમજ આવી, પણ આ બધી જે તમે એનાલિસિસ કર્યું છે એ એનાલિસિસ એક પુસ્તક દ્વારા જો તમે એને બહાર મૂકો તો કદાચ મને એવું લાગે કે કદાચ લોકોની અંદર એની સમજણ વધે અને તમારું જે કાર્ય છે એ કાર્ય સરળ બને. કારણ કે આટલી ઊંડી સમજણ ફક્ત ગીતા વાંચી લેવાથી નથી આવતી સાહેબ, એના માટેનું એનાલિસિસ જે તમે કર્યું છે એ કદાચ અદ્ભુત એનાલિસિસ કર્યું છે. તો આજે હું તમને ફરીથી આ બધા વતી તમને એક વિનંતી કરું કે આવી એક તમે પુસ્તકનું આયોજન કરો અને આ ચેમ્બર તરફથી આવી એક બુક્સ એમના વતી જો બહાર પડે કૃષ્ણ વ્યક્તિ કે વિભૂતિ પહેલો લેખ છે એમાં, બીજો લેખ છે શ્રી કૃષ્ણ અને રાધાના સંબંધો, ત્રીજો લેખ છે શ્રી કૃષ્ણ અને દ્રૌપદીના સંબંધો, ચોથો લેખ છે એની અંદર શ્રી કૃષ્ણનો સખાભાવ જે એને સખાવવા માટે કામ કર્યું તે, પાંચમો છે શ્રી કૃષ્ણની આ નીતિ. એવા 12 લેખો એ પુસ્તકમાં છે. મારી પાસે હસ્તપ્રત તૈયાર છે. ગાંધી વિશે પણ મેં આ રીતે જુદા જુદા આસ્પેક્ટથી લેખો કરતું 12 લેખોનું એક પુસ્તક કર્યું છે મહાત્મા ગાંધી વિશે. મારું નામ યુટ્યુબ ઉપર છાપશો એટલે મારા ગીતા વિશેના બધા પ્રવચનો પણ આપણે જોઈ શકશો. ભગવદ્ ગીતા ઉપર મારી એક લેક્ચર સિરીઝ મુંબઈમાં ઘણા સમયથી ચાલે છે, એ ઉપરાંત 200 જેટલા વિષય ઉપરના મારા વ્યાખ્યાનો છે. એમાં રામાયણ ઉપર છે, મહાભારત ઉપર છે, ભગવદ્ ગીતા ઉપર, અષ્ટાવક્ર ગીતા, રમણ ગીતા, કપિલ ગીતા, ઉદ્ધવ ગીતાથી માંડીને પુષ્કળ કૃષ્ણ ઉપરના છે, બીજા ઘણા છે, રાષ્ટ્રીય ચારિત્ર ઉપરના છે, આપણા જે કામ ક્રોધ લોભ મોહ એવા આપણા ષડરિપુ છે એના વિશે ઘણા છે. મારી પોતાની ચેનલ પણ છે, એ ચેનલ ઉપરથી તમે જોઈ શકશો, અને ખાલી મારું નામ તમે પ્રિન્ટ કરશો તો પણ બધા વ્યાખ્યાનો આપને મળશે. આપ સૌનો આટલો સદભાવ છે અને આપ સૌ આટલા પ્રેમથી મને આગ્રહ કરી રહ્યા છે, મને બળ પૂરે છે. હજી પણ કૃષ્ણના જીવનના વણછેડાયેલા અથવા વણસ્પર્શ્યા જે પાસાઓ છે એને પણ હું સ્પર્શવાનો પ્રયત્ન કરીશ અને બને એટલું સારું પુસ્તક કરવાનો પ્રયત્ન કરીશ. આપ સૌનો આભાર. આપ ફરીથી અહીંયા બતાવો, અમે ચોક્કસ તમારી આતુરતાપૂર્વક રાહ જોઈશું અને
ફરીથી પણ અહીંયા તમને પધારવાની વિનંતી કરું છું. એક સુંદર આપ શ્રવણ ભગવદ ગીતા થેન્ક યુ આચાર્ય જેવું શાસ્ત્ર તમે જાણો છો ગોવિંદભાઈ ધોળકિયાની પ્રેરણા નામની સંસ્થા એમાં ભગ્યશ જયા આવી રહ્યા છે. છેલ્લો અધ્યાય મારે કરવાનો છે, હું એમાં આવવાનો છું. ભગવદ્ ગીતા ઉપરની એક આખી પ્રવચન શ્રેણી સુરતમાં આયોજિત થઈ છે ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા. આર કે પ્રેરણા શ્રેષ્ઠ અને આપણી યુનિવર્સિટીની બાજુમાં જે પેલું સમાજ વિદ્યા ભવન છે સોશિયલ સાયન્સનું, ત્યાં એ વ્યાખ્યાનો યોજાય છે. છેલ્લા અધ્યાય વખતે હું એમાં આવવાનો છું. એ ફરી મળીશ. આપ સર્વને જય શ્રી કૃષ્ણ કહેતા પહેલાં હું એટલી વિનંતી કરું કે આપણે આપણા માન્ય વક્તાને સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ, કારણ કે આટલું ઉત્તમ આટલું ઉત્તમ વક્તવ્ય આપણે ઘણા કાલે મળીએ છીએ.